శ్రీ స్వామి నారాయణ మేకతంత్రం శ్రీ స్వామి నారాయణ మేకమంత్రం శ్రీ స్వామి నారాయణ మేకదేవం శ్రీ స్వామి నారాయణ మానమామి. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామి నారాయణ భగవానని. శ్రీ హరే కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ మహారాజని జై. ప్రియుడా, ఘనశ్యామ్ మహారాజ్ నా పవిత్ర సాన్నిధ్యమా, ప్రాణప్యారా పూజ్యపాద్ గురుజీని దివ్య ప్రేరణాథి వందనీయ పూజ్యశ్రీజీ స్వామి నిష్కామ స్వామి ఆ సంతోని పావన ఉపస్థితిమా చాలీ రహెలో ఆపణ ఆ దీపోత్సవ કહેવાય છે કે અમેરિકામાં નથી આવતી દિવાળી કે નથી આવતી હોળી. ભાગ્યશાળી આ લોયાધામ છે કે આ લોયાધામમાં રોજ દિવાળીના દર્શન થાય. તમે જુઓ હે, જ્યારે આપણે આવીએ દિવાળી જેવો આનંદ. હમણાં કેવું સુંદર કીર્તન આપણે શ્રવણ કર્યું. સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે. આપણે ભાગ્યશાળી છીએ, આપણને એવા સદગુરુની પ્રાપ્તિ થઈ છે. કહેવાય છે આ કળિયુગમાં જગતના જીવો ચારે બાજુ અથડાઈ રહ્યા છે. અજ્ઞાનમાં, અહંકારમાં, આસક્તિમાં, અને ત્યારે એવા વાતાવરણમાં આપણને મહારાજની મૂર્તિમાં મસ્ત બનાવે, હરિમાં હેત કરાવે એવા સમર્થ સદગુરુ મળ્યા છે ને, પૂજ્યપાદ ગુરુદેવને તાળીઓથી વધાવીએ. આવો ભક્તો, આ દીપોત્સવમાં અમે સંતો એ ભેગા થઈને કંઈક અમને પણ બળ મળે, કંઈક તમને પણ બળ મળે એવો સારો કથાનો વિષય નક્કી કરવા માટે ભક્તોના ચરિત્ર નક્કી કર્યા, જેમાં દિવાળીનો પર્વ એટલે પ્રેમબાનો પ્રેમ પર્વ. દિવાળી ગમે ત્યાં ઉજવાશે, પણ પ્રેમબાઈનો પ્રેમ અને સમર્પણ ક્યારેય વિસરાશે નહીં. પૂજ્યપાદ શ્રીજી સ્વામીને ખૂબ તાળીઓથી વધાવીએ. સુંદર કથાનું આપણે શ્રવણ કરાવ્યું. ઘણીવાર જોડે રહેતા હોઈએ એના સદગુણો આપણને નજીકથી ન પણ દેખાય. આ પિયુડા મહારાજના શણગાર તો તમે જુઓ. આવી સરસ મજાની મારી દીપમાળા પૂરવાની હોય, શણગાર કરવાના હોય, કીર્તન ભક્તિ કરવાની હોય કે કથા વાર્તા કરવાની હોય, આ સંતો કરી શકે છે. આવા સાધુઓ આપણી પાસે છે તો એમ ના માનતા આપણા નિષ્કામ સ્વામી, એમની પણ એવી સેવા છે. નાનામાં નાનો હરિભક્ત, નાનામાં નાનો સંત, નાનામાં નાની સેવા, પણ નિષ્કામ સ્વામી જે મહિમાથી, ઉમંગથી, ઉત્સાહથી કરતા હોય ને, એમ થાય કે ભવ બ્રહ્માદિક દેવો પણ દર્શન કરવા આવતા હોય ને એવા સાધુ છે.
આપણા બધા સંતો, આપણા યુવાનો, બહેનોના જીવનમાં પ્રેરણા મળે એટલે પ્રેમબાઈનું પાત્ર પસંદ કર્યું, હરિભક્તોને પ્રેરણા મળે એટલા માટે શિવલાલભાઈનું પાત્ર પસંદ કર્યું. છેલ્લા થોડા દિવસથી આ પાત્ર, આ જીવન હું વાંચું છું, એમ કહી શકાય. અંગ્રેજીના એક લેખકે લખ્યું છે કે માણસે પોતાનું જીવન સારું બનાવવું હોય તો જેનું દિવ્ય અને ભવ્ય જીવન હોય એવા મહાપુરુષોના જીવન રોજ વાંચવા જોઈએ. ભક્ત ચિંતામણી ગ્રંથ તમે જાણો છો, એનો પરચા વિભાગ તમે સાંભળ્યો છે, પરચા વિભાગમાં એક એક ભક્તોને સ્વામી યાદ કર્યા. મહારાજના સમયમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હરિભક્ત તરીકે કોઈને કહેવા હોય, બિરદાવવા હોય, આખો સંપ્રદાય એકમત છે, હું કહું છું એમ નહીં, તો એક જ એવું પાત્ર છે શ્રીહરિ સમકાલીન ભક્તોમાં મેરુ સમાન એટલે ભક્તરાજ દાદા ખાચર. શ્રીહરિ સમકાલીન સંતોમાં મેરુ સમાન એટલે આપણા આદિગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામી છે. પણ મહારાજ પછીનો જે સમય થયો એટલે આ સંપ્રદાયનું દ્વિતીય ચરણ જે થયું, શ્રીજી મહારાજ અક્ષર નિવાસી થયા ત્યાર પછીનો સમય, અને એ પછીના સમયમાં સર્વોત્તમ સત્સંગી પાત્ર સમગ્ર સંપ્રદાય, આખા સંપ્રદાયને, બંને દેશ, બંને દેશના સંતો, જેટલા આ વિભાગ સંપ્રદાયના થયા બધા વિભાગોમાં પણ એકમતથી જે દ્વિતીય ચરણના શ્રેષ્ઠ પાત્ર તરીકે પસંદગી પામે એવું સત્સંગનું મહા શિરોમણી પાત્ર એટલે બોટાદના ભક્તરાજ શિવલાલભાઈ શેઠ. આપણે શ્રવણ કરીશું શિવલાલભાઈ શેઠનું જીવન. પીવડા ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન કરી, પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં વંદન કરી, આ બ્રહ્મનિષ્ઠ સંતોના ભક્તોના ચરણોમાં વંદન કરી, આવો ભક્તરાજ શિવલાલભાઈ શેઠ એમના જીવનમાં આપણે પ્રવેશ કરીએ. ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત એક પંક્તિ લખે છે. એ વળી કહું એક વારતા હરિજનની કરે હે ત, સાંભળતા સુખ ઉપજે વળી તરે કુટુંબ સમેત. વળી કહું એક વારતા હરિજનની કરી હે ત, સાંભળતા સુખ ઉપજે વળી તારે કુટુંબ સમેત. હરિભક્તોના જીવન લખતા લખતા સંપ્રદાયના વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી. આ સંપ્રદાય એટલા માટે દિવ્ય છે, એટલા માટે દિવ્ય છે, વૈરાગ્યની મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી હરિભક્તોના ચરિત્રો લખે. તાળીઓથી વધાવો, આ પણ એક સંપ્રદાયનો સર્વોપરિ દાખલો છે. બાકી સાધુના મુખે ગ્રહસ્થની ચર્ચા, પણ કેવો દિવ્ય આ શબ્દ છે. જુઓ સ્વામી એમ કહે છે, ભગવાનના ચરિત્ર ગાતા તો ભાવ થાય, ગોપાળાનંદ સ્વામીનું આખ્યાન ગાતા તો ભાવ થાય, પણ એક એક નાના મોટા હરિભક્તો હોય, સ્વામીની ચાર પાંચ જુદી જુદી પંક્તિઓ મેં લીધી છે, પણ અદ્ભુત આ સંપ્રદાય પ્રગટનો છે. આ સંપ્રદાય દિવ્ય ભાવનો છે. દિવ્ય ભાવ એ આ સત્સંગનો ઓક્સિજન છે, પ્રાણવાયુ છે. આ દિવાળીના દિવસે પૂજ્યપાદ ગુરુજી આજે સવારે અમે સાંભળતા હતા ઇન્ડિયાથી લાઈવ, બધા સંતો ભક્તોને આજ્ઞા કરી કે આગામી વર્ષ ગુણગ્રાહી વર્ષ બનાવીએ. આપણે એક નક્કી કરી નાખીએ, નાનામાં નાનો ગુણ હરિભક્તોમાં સંતોમાં દેખાય આપણે જોવો છે. બસ શબ્દો જુઓ મારી જોડે છે. વળી કહું એક વારતા હરિજનની કરી હે ત, સાંભળતા સુખ ઉપજે વળી તરે કુટુંબ સમેત. સુંદર છે
दस सतसंगीनो जे सुन से वारंवार परिश्रम विन पाम से आ भव सागर नो पार। स्वामी एम कहे छे एवा हरिभक्त ने मारे बात करनी छे, હું હેતથી એવા હરિભક્તની વાત કરી રહ્યો છું। આ ચરિત્ર સાંભળતા અંતરમાં સુખ ઉપજશે, એટલું જ નહીં આ ચરિત્ર સાંભળતા કુટુંબ સહિત આખે આખા કુટુંબનો ઉદ્ધાર થઈ જશે। સુંદર જસ સત્સંગીનો, ભગવાન શ્રીહરિને હૃદયમાં ધારનારા સંતો ભક્તોને સત્સંગીનો યશ વારંવાર ગાશે, વારંવાર સાંભળશે, તે પરિશ્રમ વિના આ ભવસાગરનો પાર પામશે। મહિમા તો જુઓ। કહેશે કથા કોડે કરી વળી સુણશે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન। આ કથાને ગાશે, કોઈ સાંભળશે તો એના તમામ મનોરથ ભગવાન પૂરા કરશે। પણ મનોરથ હારા કરજો હા। મને એક ઘટના ભૂલાતી નથી, 22 વર્ષથી કંડારી ગુરુકુલના વિદ્યાર્થીઓ દિવાળીના વેકેશનમાં ગયા, આવ્યા પછી મેં સંતોએ સભામાં વાત કરી કે નવા વર્ષે કંઈક નવું કરવું જોઈએ, તમે શું કર્યું? ત્યારે એક દીકરાએ કીધું, દાદાના ધોતિયામાં મૂકીને બોમ્બ ફોડ્યો હતો। આવા મનોરથ ન કરતા હા, સંકલ્પ કરીએ અમારું જીવન શિવલાલભાઈ શેઠ જેવું બને, સંકલ્પ કરીએ અમારું સમર્પણ દીવ બંદરના પ્રેમબાઈ જેવું બને, સંકલ્પ કરીએ। આપણે તો મહારાજને યાદ કરીએ છીએ, પણ એકવાર મારો નાથ અક્ષરધામમાં બેઠો બેઠો એના હૃદયમાં એમ થાય કે અત્યારે લોયાધામમાં એક હરિભગત એવી રીતે મારી કથા સાંભળે છે, એને આપણા હૃદયમાં આવી જવાનું મન થાય, આવી રીતે એકવાર કથા સાંભળીએ હા, આ કરવાનું છે। ભક્ત થાવ ભગવાનના તે છે કઠણ કામ, સર્વે સુખ સંસારના કરવા જોઈએ હરામ, ભક્ત થાવ ભગવાનના તે છે કઠણ કામ, સર્વ સુખ સંસારના કરવા જોઈએ હરામ। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની થોડી પંક્તિઓ, જેટલો ભગવાનનો મહિમા છે એટલો જ ભગવાનને ધારણ કરનારા સંતોને ભક્તોનો મહિમા છે, ભગવાનના ચરિત્રો એનો જેટલો મહિમા છે એટલો જ મહિમા ભગવાનને ધારણ કરનારા સંતો અને ભક્તોના ચરિત્રનો મહિમા છે। પરંતુ પૂજ્યપાદ ગુરુજીના શબ્દોમાં કહું તો મહારાજના ચરિત્રો આપણને બળ ચોક્કસ આપે છે। પૂજ્યપાદ ગુરુજીના શબ્દોની વાત કરું છું, મારી રીતે નથી કહેતો, મોટા પુરુષોનો અનુભવ છે। એના કરતાં પણ વધારે તમને ને મને જો કોઈ બળ આપનારા હોય ને, ત્યાગી ત્યાગી ભક્તોના ચરિત્ર વાંચે અને ગ્રહસ્થ ગ્રહસ્થ ભક્તોના ચરિત્ર વાંચે, તેને અવશ્ય અપાર 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 બળ મળશે। બસ ભક્તરાજ શિવલાલભાઈ એટલે આ સંપ્રદાયના એક દીવા દાંડી સમાન હરિભક્ત, અજ્ઞાનના અંધકારમાં અથડાતા આત્માઓ માટે દીવા દાંડી સમાન, અંધારી રાતમાં અટવાયેલા જહાજને કિનારા સુધી પહોંચાડે દીવા દાંડી, એમ આવા અજ્ઞાનમય ચારે બાજુ અંધકારમય વાતાવરણમાં તમારે ને મારે શું કરવું જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ, આ ચરિત્ર જો સાંભળીશું ને તો આપણને પ્રેરણા મળશે। બોટાદ ગામ એટલે આખું જૈન પરિવારનું ગામ, જૈનોનો ચુસ્ત કિલ્લો હતો, કહેવાય છે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ આસપાસના બધા ગામો સુધી ફેલાણો। મહારાજને એક વાતની ચિંતા હતી કે અમારે બોટાદમાં સત્સંગ એની અભિવૃદ્ધિ કરવી છે, અમારે બોટાદમાં સત્સંગ વધારવો છે, મોટું ગામ, ગઢડાથી નજીકનું ગામ, પણ આખું ગામ ચુસ્ત જૈન।
અરે ત્યાં સુધીની વાત છે. કેવલ્યાનંદ સ્વામી ને ભયાત્માનંદ સ્વામી એમને મહારાજે વડતાલથી ગઢપુર જતા હતા તો ભલામણ કરી. મહારાજે કહ્યું કે સાધુઓ, તમે બંને જાઓ છો ને ગઢડા, પણ અમારી આજ્ઞા છે કે તમે બોટાદ ગામની વચ્ચેથી નીકળજો, બોટાદ ગામને બાયપાસ ન કરતા. મહારાજના મનમાં એમ કે આવા સાધુ નીકળશે, એના ભાવથી દર્શન કરશે તો પણ બીજ વવાશે, એ ક્યારેક બીજ વૃક્ષ ન્યાયે એ અંકુરિત થશે, એમાંથી વૃક્ષ કે વટવૃક્ષ બનશે. કેવલ્યાનંદ સ્વામી આત્માનંદ સ્વામી બંને મૂંઝાયા. એવું ચુસ્ત જૈન ગામ હતું અને એ ગામની વચ્ચેથી વચ્ચોવચ્ચથી નીકળવાનું. અપમાન લોકો કરે, મસ્કરી લોકો કરે, ગમે તેવા શબ્દો બોલે, ઉત્તર અને દક્ષિણ હતું. ગઢડા પહોંચી ગયા. મહારાજ પછી ફરતા ફરતા આવ્યા. મહારાજે પૂછ્યું કે સાધુઓ, અમે કહ્યું હતું બરાબર તમે ગામની વચ્ચેથી નીકળ્યા હતા ને? હા મહારાજ. મહારાજે પૂછ્યું, ગામના લોકો કંઈ કહેતા હતા? કેવલ્યાનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ આત્માનંદ સ્વામીએ વાત કરી કે મહારાજ, ગામના લોકો શું બોલે, પગે લાગતા હતા તો સારું કહેવાય, પણ મહારાજ લાગે જ ને કેમ? આ કેવલ્યાનંદ સ્વામીને થયું કે આ ગામમાંથી નીકળવાનું, હવે આ ગામ તો જૈનોનું ગામ, નાસ્તિકોનું ગામ, શું કરવું? એટલે કેવલ્યાનંદ સ્વામી બધા કપડાં કાઢીને એક લંગોટી રાખી અને સ્વામી નીકળ્યા. તે ગામના બધા માણસોને થયું તો આ તમારા કેવળી જ છે, કપડાં વિનાના, લો. આવી રીતે આખા ગામની વચ્ચેથી દિગંબર સ્વામી નીકળી ગયા. ગામના માણસોએ ભાવથી પગે લાગ્યો. આત્માનંદ સ્વામીની વાત સાંભળી ખડખડાટ હસતા હસતા મહારાજ બોલ્યા, એમાં પણ જેટલા પગે લાગ્યા છે ને, એ પણ એક દિવસ અક્ષરધામમાં જવાના. મોટા પુરુષો કેવી રીતે વાવેતર કરે તમે જોયું. મહારાજને ચિંતા હતી. હરિચરિત્રામૃત સાગરની આપણે કથા સાંભળીએ છીએ, અદ્ભુત બે ચાર પ્રસંગો આવી ગયા, પણ આપણે આ પ્રસંગમાં પ્રવેશ કરવું છે એટલે ટૂંકમાં વાત કરીશ. અમીર ખાચર બોટાદના એક કાર્યાણીના માચા ખાચર એના બધા ભાયાતો થાય, એકા બીજા પ્રસંગમાં આવે જાય, જેને લીધે અમીર ખાચરને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ. એ બોટાદમાં રહેતા, એના ઘરે ઘોડી મરી ગઈ. કરુણ આક્રંદ કરે છે. વ્યાપકાનંદ સ્વામી પધાર્યા. દશા જોઈ સ્વામીને એમ થયું કે ઓહો, મરેલી ઘોડી છે, ઇસમેં ક્યા હૈ? સ્વામીએ સંકલ્પ કર્યો, આકાશમાં જોયું, એક મચ્છરિયું મર્યું, એનો આત્મા જતો હશે. સ્વામી એ જ સેકન્ડે એ મચ્છરના આત્માને લઈ અને ઘોડીમાં નાખી દીધો. મરેલી ઘોડી જીવતી થઈ. આ પરચો વ્યાપકાનંદ સ્વામીનો જોયો અને હમીર ખાચરને ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના સાધુ સાચા અને પ્રગટ છે આ પ્રતીતિ આવી ગઈ. દીવો આનો આ, પણ ઠરેલો હોય તો કેવો લાગે બોલો. અને ઝળહળતો હોય તો કેવો લાગે? રવિન્દ્ર ટાગોર એની એક અંગ્રેજીમાં કવિતા છે, પ્રકાશ. આપણે ત્યાં વેદોના મંત્રો છે, તમે સાંભળ્યા હશે. ઓમ અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મામૃતમ ગમય, ઓમ શાંતિ શાંતિ. હે પ્રભુ, અસત્યથી સત્ય તરફ, મૃત્યુથી અમૃતત્વ તરફ અને અંધકારથી પ્રકાશ તરફ અમને લઈ જા. આપણે ત્યાં પ્રકાશનો દીપ પ્રાગટ્ય એનો મહિમા છે, આરતીમાં દીપ કરીએ એનો મહિમા છે. દીપ એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે આનંદ. આ પર્યાયવાચક શબ્દો છે. બસ ઠરેલો દીવો અને ઝળહળતો દીવો, એમ સત્સંગમાં બે પ્રકારના દીવા હોય છે. નિષ્ઠા વગરનો માણસ અને નિષ્ઠાવાળો માણસ, નૂર વિનાનો માણસ અને નૂરવાળો માણસ. રહેમનદાસજી અદ્ભુત લખ્યું છે. પાણી ગયે ન ઉબરે, પાણી ગયે ન ઉબ
બરે મોતી માનુસ ચૂન, પાણી જો નથી તો ત્રણ વસ્તુનો ક્યારે ઉદ્ધાર ન થાય, પાકી ન શકે. પાણી ગયે ન ઉભરે મોતી માનુસ ચૂન, એક મોતી પાણી વિના પાકે નહીં, ચૂનો પાણી વિના જામે નહીં, અને ત્રીજો માણસ. માણસ પણ પાણીદાર હોય ને, નૂરવાન હોય ને, તો જ એ કંઈક જીવનમાં કરી શકે. નૂર વિનાના માણસો જીવે છે ને તો પણ મરદા જેવા છે. કહેવાય છે ને, સુરવીરની સ્મશાન યાત્રામાં જવું સારું, નપુંસકની જાનમાં જવું સારું નહીં. આજે આપણે આ કથા સાંભળીએ છીએ ને, એવા સુરવીર ભક્તની કથા સાંભળીએ છીએ જેણે પુરુષોત્તમ નારાયણને વશ કરી લીધા હતા, પુરુષોત્તમ નારાયણને બાંધી દીધા હતા. વિચારો, બોટાદમાં અમીર ખાચર દ્વારા સત્સંગનો પ્રવેશ થયો. એક સહજાનંદી સિંહ, એક ખમીરવંતા હરિભક્ત, એક ખુમારીવાળો જીવ તૈયાર થયો. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, પ્રગટ છે. પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ, એમાં શ્રીજી મહારાજ આવે. મહારાજને એમ થાય કે આ સત્સંગનો વ્યાપ થાય તો સારું. તમે જાણો છો કથા બહુ લાંબી છે, ભગાદોશીમાં સત્સંગ આવ્યો મહારાજના પરચાથી, અને ભગાદોશીમાં સત્સંગ તો આવ્યો પણ અઢળક સંપત્તિ હતી, ભગવાનની બધી જ કૃપા હતી, પણ એક શેર માટેની ખોટ હતી. સત્સંગ સ્વીકાર્યો ત્યારથી સમાજમાં એના ઉપર માછલા ધોવાવાનું ચાલુ થયું. આ સમાજની બહુ કડવી રીત હોય છે. સમાજમાં ઘણીવાર તમે સારું કરો ને ત્યારે કહેવાય છે કે તમારે અપમાન બહુ સહન કરવા પડે. શ્રેયાંશી બહુ વિજ્ઞાની, પૂજ્યપાદ ગુરુજી એમ કહે, જે ઉપર ચડે ને એને પવન લાગે, નીચે બેઠો હોય એને પવન ન લાગે. આ જો જમીન પર બેઠા તમે પડો ખરા, કે બોલો, તમને પડવાનો ડર ખરો? કેમ જમીન પર બેઠા છો, પડો ક્યાં? પણ ઘોડા ઉપર ચાલતો હોય તો એને પડવાનો ભય હોય, કોઈ ઉપર ચડ્યો હોય તો એને પડવાનો ભય હોય, કોઈ વિમાનમાં બેઠો હોય તો. જે નીચે બેઠો છે શું પડવાનો, જે ઉપર ચડે છે એના ઉપર પડવાનો ભય છે. એમ જગતના જીવો ઉપર કોણ માછલા ધોવાના, એ તો એકદમ ઉતરતી કક્ષાએ પહોંચેલા છે, પણ જે સારા માર્ગે ચાલે ને એને અનેક પ્રકારની આપત્તિ આવે. ભગાદોશી ઉપર સમાજમાં ચારે બાજુ બીજું તો કંઈ કલંક હતું નહીં, બીજી કંઈ એમના વિશે વાત કરી શકે એવા હતા નહીં, પણ બધા એક જ વાત કરી, જોયું આ ભગાદોશીને ત્યાં આટલો સત્સંગ, આટલી સમૃદ્ધિ, એનું શરીર પણ ચણા જેવું, બધું સારું, પણ સોનાની થાળીમાં લોઢાની ખીલી છે. આ બધી સંપત્તિ કોની છે? દીકરો છે પાણી પાનાર. આવી રીતે, અને આ સમાજનું બહુ વિચિત્ર છે, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. તમારે સુખી થવું હોય ને તો તમારે સમાજમાં તો બેરા થવું જ પડે. કેવું થવું પડે બોલો તો ખરા? બેરા થવું પડે. હજી ગુણાત્યાનંદ સ્વામીની ભાષામાં કહું ને, સ્વામી કહે, કોઈ ડાયા ભગવાનનું ભજન કરતા નથી, જે ગાંડા થયા ને એ જ ભગવાનનું ભજન કરી શક્યા છે. નરસિંહ મહેતા ગાંડો થયો, મીરાબાઈ થોડું બોલશો તો મજા આવશે, અને તમારે પણ શું થવું પડશે? કહે છે ઘણા હરિભક્તો કે સ્વામી, અમે વારંવાર આ રીતે મંદિરમાં આવીએ સત્સંગ કરીએ તો ઘણા અમને કે તમે કંઈ ગાંડા થઈ ગયા છો. મેં કીધું તમારે હા પાડવી, હા અમે ગાંડા જ થઈ ગયા પૂરેપૂરા હવે તો, પણ અમે ગાંડા છીએ ભગવાન સ્વામિનારાયણના, હા બીજાના નહીં, અમે આ મહારાજના ગાંડા છીએ. અમે મતવાલા છીએ, અમે દીવાના છીએ, અમે પાગલ છીએ. ઇન બિગડે દિમાગો મેં ભરે અમૃત કે ગુચ્છે હે, હમ પાગલ હિ બડે અચ્છે હે. કયો અમને પાગલ, અમને શું વાંધો છે? ધ્યેય છે, વોટ ધ્યેય છે, લેટ ધેમ છે. ચારે બાજુ સમાજમાં એક જ વાત છે ને, વાંજ્યો. અને આજના સમયમાં આ બધી વસ્તુ, કેમ કે આપણે 200 વર્ષ પહેલા છીએ, આ 200 વર્ષ જૂની ઘટના છે, બરાબર. એ સમયમાં સમાજમાં એકાદ બે વાત થતી અને પ્રતિષ્ઠિત માણસોને, આબરૂદાર માણસોને અપાર દુઃખ થતું. લોકો સાંભળીને આત્મહત્યા કરી લેતા, મરી જતા, આવી પારાવાર વેદના ચારે બાજુ છે ને વાંજ્યો.
આવું લોકો મેણું મારવા મળ્યા. જે મિત્રો હતા એ દુશ્મન બન્યા, કારણ કે ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરી, સત્સંગ સ્વીકાર્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભક્તિ કરતા થયા. કોઈને ગમ્યું નહીં, ધર્મગુરુઓ પણ વિરોધમાં પડ્યા. કહેવાય છે ભગવાન સ્વામિનારાયણ સુધી વાત પહોંચી, મહારાજ બોટાદમાં તમારી ઈચ્છાથી સત્સંગ તો વધ્યો પણ મોટું વિઘ્ન આવ્યું છે. શું? ગામના પ્રતિષ્ઠિત આબરૂદાર શ્રીમંત આવા શ્રેષ્ઠી વ્યક્તિ સત્સંગ સ્વીકારે, આશ્રિત બને, કંઠી ધારણ કરે, એમનો નિશ્ચય તો અડગ છે, પણ પ્રભુ આખા ગામમાં લોકો એને મેણું માર્યા કરે છે, તો એની સંપત્તિ કોણ લઈ જવાનું? છે પાછળ પાણી પાનાર? ભગવાન શ્રીહરિએ સંકલ્પ કર્યો, અમે ત્યાં એવા મુક્તને મોકલીશું કે આખા બોટાદમાં ભગવાન સ્વામિનારાયણના રંગે સત્સંગને આખા ગામને રંગી નાખશે. અને વિક્રમ સંવત 1882માં ભગાદોશીના ઘરે એક પુત્રનો જન્મ થાય. અને કહેવાય છે સવારના પહોરમાં ભગાદોશીજી તૈયાર થતા હતા અને એક દાસીએ દોડતા દોડતા આવીને સમાચાર આપ્યા, શેઠજી શેઠજી, મહારાજે મોટી મેર કીધી. બોલ ભાઈ શું મેર છે? અરે શેઠાણીને કુખે કમળના ફૂલ જેવા દીકરાનો જન્મ થયો છે શેઠજી, આનાથી વિશેષ સારા સમાચાર કયા હોય? તાળીઓથી વધાવો. હા શેઠજીને આજે તો આનંદ સમાતો નથી. ઠાકોરજીના દર્શન કરવા નીકળું છું જી, તો સવારે વહેલી સવારે મારા મહારાજની મહેર થઈ 100%. હૃદયમાં હા પડી ગઈ. દાસી તે સાચી વાત કીધી, સોનાની વીટી પહેરેલી, મોંઘા મૂલી ઉતારીને તુરંત ને તુરંત વધામણી આપી. પણ શેઠ કેવા હતા, દર્શન કરવા નીકળતા હતા ને એ ઘરમાં અંદર ન ગયા. હવે તો મારા ઠાકોરજીને વધામણી આપવી જોઈએ કે મહારાજ આ તારી મહેરથી થયું, તાળીઓથી વધાવો, ઘરમાં સુખ આવે કે ઘરમાં દુઃખ આવે. પૂજ્યપાદ ગુરુજીની વાત યાદ રાખીએ, અતિ સુખ એ પણ ભગવાનને ભૂલાવી દે છે, અતિ દુઃખ એ પણ ભગવાનને ભૂલાવી દે છે. આ અમેરિકામાં શું ભૂલાવે છે વધારે, થોડું બોલો તો, સુખ કે અતિ સુખ? ખાવાનું સારામાં સારું, રહેવાનું સારામાં સારું, જમવાનું સારામાં સારું, બેસવાનું સારામાં સારું, બધું સારામાં સારું, એટલે છેલ્લે શું માણસ વિચારે કે કંઈ નહીં, આપણે ક્યાં ભગવાનની જરૂર છે, જીવનમાં થોડું દુઃખ જરૂરી છે. આમ તો આપણે આ ચરિત્ર લેવું છે, પણ એટલું પ્રેરણાદાયક ચરિત્ર છે, એક એક પ્રસંગો એવા છે ને. મહેલો ના વાસે ગરીબી સુજાણે, દુખિયાના દુખને સુખિયા સુજાણે, ભૂખ્યાની હાલત જમેલા સુજાણે, અરે દુખિયાના દુખને સુખિયા સુજાણે. અતિ દુઃખ એ પણ ભગવાન ભૂલાવે છે, અતિ સુખ એ પણ ભગવાન ભૂલાવે છે. અમેરિકાના ભક્તો માટે આ શિવલાલભાઈ શેઠનું જીવન અતિ પ્રેરણા આપે એવું છે. સુખ મળે ત્યારે ક્યાં ક્યાં સાવધાન થવું જોઈએ. દુઃખ છે એ પણ ઠાકોરજીની કસોટી છે, અને સુખ છે એ પણ ઠાકોરજીની કસોટી છે. સમજો ને જ્ઞાની ભક્તો માટે નફો એ પણ નારાયણની કૃપા છે, અને નુકસાની એ પણ નારાયણની કૃપા જ છે. પોતે મંદિરે જઈ રહ્યા છે, આવા સારા સમાચાર મળ્યા, પગ એના પાછા ન વળ્યા, આજે તો દર્શન કરવા જવું છે, આજે મારા વાલાને વધામણી આપી છે, હું શું આપું, મારા હૃદયનો પ્રેમ પ્રભુને અર્પણ કરીશ. દર્શન કર્યા, સંતોને પ્રાર્થના કરી, સંતો આજે ઘરે આવા સમાચાર છે, મારે સૂતક છે, મારે શું શું કરવું જોઈએ, સંતો મને કૃપા કરીને કહો. સંતો પણ ખૂબ રાજી થયા. ધ્યાનાનંદ સ્વામી હતા, સાંખ્યાનંદ સ્વામી હતા, બંને સંતો ખૂબ રાજી થયા. શેઠને બધી ભલામણ કરી, શેઠ આવા સમયે યથાશક્તિ દાન કરવું જોઈએ, ગરીબોને જમાડવા જોઈએ, ગાયોને ઘાસ નાખવું જોઈએ, સંતો ભક્તોને રસોઈ આપવી જોઈએ, અને તમારાથી થાય એટલી શક્તિ પ્રમાણે સેવા કરો. બસ ભગવાને તમને સુખ આપ્યું છે એ તમારા માટે નહીં, સુખને વહેંચો. તમને જ્યારે સુખ મળે ને ત્યારે
ત્યારે સમાજના બીજા જીવોને સુખમાં ભાગીદાર કરો. આજનો માણસ દુઃખમાં બધાને ભાગીદાર કરે, પણ સુખ આવે તો કોઈને નહીં બોલો. ખરેખર એવું છે, શાસ્ત્ર એમ કહે છે, તમને દુઃખ આવે ને રહી મન નિજ મન કી વ્યથા મન હી રાખો ગોય સુની લોગ સબ હસી લઈએ બાટી ન લઈએ કોઈ. આપણા નીતિ શાસ્ત્રોમાં લખ્યું, અનેક શાસ્ત્રોમાં વાત આવે છે, તમને કોઈ મોટું દુઃખ આવી પડે એ ગાગા ન કરો, બોલ બોલ ન કરો. આ દુનિયામાં દુઃખ તો છે જ, ક્યાં સુખ છે? પણ તમે ગમે તે માણસ પાસે દુઃખ બોલશો ને, એક તો લાત વાગી હશે, પેલો માણસ બોલો બીજી મારશે. દુઃખ તમારે કેવું છે તો ભગવાનના એકાંતિક સંતો પાસે આવીને કહો, પણ તમને સુખ મળે, સુખમાં તમે બીજા જીવોને ભાગીદાર કરો. શાસ્ત્ર એટલા માટે કહે છે, સુખ અને દુઃખ આ બંને મહારાજની કસોટી છે. ભગાદોશીએ સંતોને પ્રાર્થના કરી, પૂછ્યું, સંતોએ કહ્યું, એવા ઘણા બધા સંકલ્પો કર્યા. સંતોએ કહ્યું, શેઠ તમે સંકલ્પ કરો અત્યારે, પછી આ સૂતક ઉતરે, તમારા બધા સંકલ્પ તમે પ્રેમથી પૂરા કરજો. જોત જોતામાં આ નાના મુક્ત, આ જન્મેલો બાળક મોટો થવા લાગ્યો. ભગાદોશીના મનમાં થયું, મારે મહારાજના દર્શન કરવા લઈ જવો છે. આને 1.25 વર્ષ પૂરું થયું, નામ પાડ્યું નથી. 1.25 વર્ષે ગાડામાં બેસાડી પરિવાર સાથે ગઢપુર દર્શન કરવા આવે અને શ્રીજી મહારાજ બિરાજમાન છે, મહારાજના ચરણોમાં એને સુવારે છે. શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા, પોતાનો જમણો ચરણાવીને લાંબો કરી, એના શરીરને અડાડી અને શ્રીજી મહારાજ બોલ્યા, ભગાદોશી, આ તો અમારા ગયા જન્મના બહુ મોટા મુક્ત છે, અમારી બહુ મોટી સેવા કરી છે, અમે એમને તમારે ત્યાં મોકલ્યા છે. મહારાજની વાત કદાચ ભગાદોશી નહીં સમજી શક્યા હોય. અમે નીલકંઠ વર્ણી રૂપે વિચરણ કરતા હતા ત્યારે પશ્ચિમ બંગાળના રાજા સિદ્ધ વલ્લભ એમણે અમારી ખૂબ સેવા કરી હતી, અમારી ઘણી સેવા કરી, અમારો સમાગમ કર્યો, પણ અમને જોઈએ એવા ઓળખવામાં ખામી રહી ગઈ હતી, એટલે સિદ્ધ વલ્લભને અમે તમારે ત્યાં બાળકના રૂપમાં જન્મ આપ્યો છે. હા મહારાજ, મારી ઈચ્છા છે આ દીકરાનું નામ આપ પાડો. શ્રીજી મહારાજે કહ્યું, આનું નામ શિવલાલ રાખો. શિવલાલ નામ રાખવામાં આવ્યું. ભગવાન શ્રીહરિના ચરણોમાં અનેક પ્રકારની ભેટ વગેરે અર્પણ કરી 2 દિવસ ત્યાં રહ્યા. નામ પડાવી દીકરાને સાથે લઈ ભગાદોશી પાછા વળ્યા. ભગાદોશીના મનમાં એમ થાય છે કે ભગવાન શ્રીહરિએ એમ કહ્યું, મારા મુક્તને મોકલ્યો છે, એને ઓળખવામાં ખામી રહી ગઈ. ઘણીવાર આપણે પણ 2073ની સાલનો આજે છેલ્લો દિવસ છે, આવતીકાલથી 2074ની સાલ શરૂ થઈ જશે. કેલેન્ડરના પાનાઓ બદલશે, ઘરના રંગ રોગાન બદલશે, કદાચ તમારા કપડાં બદલશે, પણ એનાથી નવું વર્ષ નહીં આવે. જીવનમાં સાચું નવું વર્ષ લાવવું હોય એક જ રસ્તો છે, આપણી જાતને બદલવી પડશે. પૂજ્યપાદ ગુરુજી આજે એટલી સુંદર સવારની પ્રશ્નોત્તરી હતી ઇન્ડિયામાં, એમાં વાત કરી, આપણે બીજાને સુધારવા માંગીએ છીએ અને આપણી જાત જેવી છે એવી ને એવી રાખવા માંગીએ છીએ. ખરેખર ઉલટું કરીએ છીએ, આપણી જાતને સુધારીએ અને બીજાને સ્વીકારીએ, જીવનના ઘણા બધા પ્રશ્નો તો એની મેતે સોલ્વ થઈ જશે. બીજાને સ્વીકારીએ, ખામી વાળો છે તો પણ ને ખૂબી વાળો છે તો પણ બીજા માણસને ખામી અને ખૂબી સાથે સ્વીકારી લઈએ અને આપણી જાતને સુધારવા લાગીએ. તમે નહીં માનો ભક્તો, સાચી દિવાળી આ છે, સાચું જીવન આ છે. તમે વિચાર તો કરો, આ એક એક પાત્રો આજે 200 વર્ષ જેટલો સમય થઈ રહ્યો છે અને આજે 200 વર્ષ પછી પણ આપણે આવા પાત્રોને આવી રીતે અમેરિકામાં સભામાં યાદ કરીએ, દુનિયાભરના સત્સંગમાં એને યાદ કરવામાં આવે, કેવું જીવન જીવી ગયા હશે, કેવું જીવન. ગુજરાતીની એક નાની કવિતા તમે સાંભળી હશે,
એક જ દે ચિન ગારી મહાનલ એક જ દે ચિન ગારી એક જ દે ચિન ગારી મહાનલ એક જ દે ચિન ગારી ચકમક લોઢુ ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારે. કોઈ કવિએ આખી એક દ્રષ્ટાંતને રજૂ કરી અને સિદ્ધાંત રજૂ કર્યો છે. જીવનમાં એક ચિનગારી મળે ને તો પણ કાફી છે. અરે સ્વામી વિવેકાનંદ કહેતા, ગીવ મી વન નચિકેતા આઈ શેલ ટર્ન ધ વર્લ્ડ. એક નચિકેતા મળી જાય ને આખી દુનિયાની શકલ બદલી શકાય. એક નચિકેતા. રવિન્દ્રનાથ ટાગોર કહે છે, આખી દુનિયામાં છવાયેલો અંધકાર, એની અંગ્રેજીની કવિતા બહુ સરસ શબ્દ છે, આખી દુનિયામાં ફેલાયેલો અંધકાર એની સામે લડવા માટે એક નાના એવા દીવામાં પણ તાકાત છે. સત્યની આ તાકાત છે. આખી દુનિયામાં ગમે એટલો વ્યાપક પ્રકાશ બન્યો હોય પણ એક સળગતો દીવો હોય ને તમે હાથમાં લઈ અને એ દીવાના પ્રકાશે પ્રકાશે આખી દુનિયાના અંધકારને ચીરી શકો છો, એમ એક સાચો માણસ મળી જાય ને તો આપત્તિના ગમે એટલા અંધકાર છવાયા હોય ને તમે આર પાર નીકળી શકો છો. એક સાચા વ્યક્તિની જરૂર છે. ચકમક લોઢુ ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારે જામગરીમાં તણખો નજર્યો. કેવું લખ્યું જુઓ કવિએ, ન ફળી મહેનત મારી અહો મહાનલ એક જ દે ચિનગારી. એક જ ચિનગારી ખાલી કાફી છે. શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું, ભાગવતજીના ભગવાન વ્યાસના શબ્દો છે, ગમે એટલું રૂપ પડ્યું હોય, કપાસનો ઢગલો હોય, ગમે એટલું રૂપ પડ્યું હોય પણ એક જ અગ્નિનો તણખો એ ગમે એટલા રૂને બાળી શકવાને સમર્થ છે, એમ એક જ ભગવાનનું નામ હૃદયથી જો લેવામાં આવે ને તો કરોડો કરોડો જન્મના પાપને નાશ કરી શકે એટલી તાકાત એક નામમાં છે. એક નામમાં. તાળીથી તો વધાવો, પણ પ્રોબ્લેમ ક્યાં છે? આપણે એવી રીતે હૃદયથી, વચનામૃતમાં રઘુવીરજી મહારાજનો પ્રશ્ન છે આજ કે મહારાજ તમામ પાપ બાળી નાખે. મહારાજ કે હા, ઇન્દ્રિયો અંતઃકરણ અને આત્મા પરોવીને જ્યારે એકવાર ભગવાનનું નામ લેવાયને, એક જ વાર, તમે વિચારો એક નામનો આટલો મહિમા છે. તો એવું નામ જેના રૂવાડે રૂવાડે શ્વાસે શ્વાસે ચાલતું હોય એવા સંતો ભક્તોનો કેટલો મહિમા હશે. તાળીઓથી વધાવો કેટલો મહિમા. તુલસીદાસજી મહારાજે બહુ સરસ વાત લખી. કાશીમાં ગંગા કિનારે એમણે આખું રામાયણ લખ્યું. કાશીમાં આજે માનસ મંદિર છે, અસી ઘાટ ઉપર બેસીને રામચરિત માનસ લખે છે. એમાં બે ચોર ચોરી કરીને ભાગેલા અને ડર લાગ્યો કે અમને પકડી લેશે, તો રાજાશાહી હતી, હજી પણ કાશીમાં રાજાશાહી ચાલુ છે. બે ચોર ડરતા ડરતા આવ્યા, સાધુના પગમાં પડી ગયા. મહારાજ મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમને બચાવો, અમને બચાવો. પાછળ રાજાના માણસો આવે છે. હવે ક્યાં જવું અમારે? આ બાજુ નદી છે, કોઈ નાવ છે નહીં, તમારી ઝૂંપડીમાં અમને રાખો. તુલસીદાસજી કે ઝૂંપડીમાં જો, આ તો ખુલ્લી ઝૂંપડી છે, તો બાપજી કંઈક ઉપાય બતાવો. રામાયણ તો લખતા હતા, કાગળને પેન તો હતું જ, ભોજપત્રમાં રામ લખી અને કહ્યું કે આ હું તમને આપું છું, તમે મુઠ્ઠીમાં લખી દો, ખોલતા નહીં મુઠ્ઠી, બસ વિશ્વાસ રાખજો, નદી ઉપર પગ મૂકજો, તમે નાવ વિના નદી તરી જશો. સાધુમાં વિશ્વાસ, શું લખ્યું છે શું નથી કંઈ વાંચ્યા વગર મુઠ્ઠી બંધ કરી અને બંને ચોરો પગ ઉપર નદી ઉપર પગ મૂકે, પાણી અડે નહીં નદીને. આશ્ચર્ય થયું, આનંદ પણ થયો. દોડતા દોડતા સડસડાટ નદીને તરીને સામે કિનારે જતા રહ્યા. સામે કિનારે પહોંચ્યા પછી મુઠ્ઠી ખોલી, અંદર પેલું નાનું ભોજપત્ર, એમાં લખેલું રામ. ચોર કે આ તો ખબર પડી ગઈ, કાગળ નાખી દીધો.
બે ચાર પાંચ દિવસ સામે કિનારે રહ્યા, ખબર પડ્યું બધું ટાઢું પડી ગયું હશે. એક દિવસ રાત્રે બે નીકળ્યા, પાછું કાગળ પેન ગોતી કાઢ્યું ગમે ત્યાંથી, શું લખ્યું? રામ. અને હાથમાં મુઠ્ઠીમાં લઈ લીધું અને જ્યાં પાણીમાં પગ મૂકવા જાય તો બોલો તો ખરા શું થાય? ચોરોને આશ્ચર્ય થયું, આવું કેવું? એમણે આ જ લખ્યું હતું, બે એક પૂછવા માંડ્યા, બરાબર છે ને, આ જ લખ્યું હતું ને, કે આ જ, આવું જ લખ્યું, આવું જ. જેમ તેમ કરીને સામે પહોંચ્યા. પછી એક દિવસ પાછા તુલસીદાસજી મહારાજને મળવા ગયા અને વિનંતી કરી કે મહારાજ, એક પ્રશ્ન છે, તમે અમને લખી આપ્યું, નદીને પાર ઉતરી ગયા, અમે બચી ગયા. થોડા દિવસ પછી પાછું આવું હતું, અમે પાછું કાગળને પેન લઈને એ જ લખ્યું ને હાથમાં મુઠ્ઠી લઈને પગ મૂક્યો તો અમારો પગ તો ડૂબવા માંડ્યો, તો તમે લખ્યું રામ એમાં અમે તર્યા અને અમે લખ્યું એમાં મર્યા, એવું કેમ? તુલસીદાસજી હસતા હસતા બોલ્યા, સાધુના રામ તારે, ચોરના રામ મારે. સમજ્યા? શું? સાધુના રામ તારે અને ચોરના રામ હોય ને તો અખતરો કરતા નહીં ક્યારે અમારી જેવો. કહેવા એ માગું છું, ભગવાનને જેણે જીવનમાં ઉતાર્યા, જેના રૂવાડે રૂવાડે ભગવાનના નામનો નાદ થતો હોય, એવા સંતોને ભક્તોનો કેટલો મહિમા છે. આપણે ભાગ્યશાળી છીએ એવા પૂજ્યપાદ ગુરુદેવ આપણને મળ્યા છે. એવા ગુરુદેવ, દિવાળીનો દિવસ છે એટલે ખાસ કહીશ, આજે બહુ સરસ એક નાની વાત વાંચી. કોઈ પણ વેપારી ચોપડા ક્લોઝ કરતો હોય ને ત્યારે શું કરે? વચનામૃત પ્રથમનું 38મું નામાનું વચનામૃત મહારાજે પણ થોડી વાત કરી છે. એ જ વાતને ટૂંકમાં આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની. એક, પ્રાર્થના. બીજું, પાછું વળીને જોવાની વૃત્તિ. અને ત્રીજું, પ્રાપ્તિનો વિચાર. બહુ સુંદર આ વાત આજે વાંચી, મને એટલી બધી ગમી. પ્રાર્થના હૃદયથી કરીએ, કરતા તો હશું. અવળી પ્રાર્થના, ક્યાં સિદ્ધવલ્લભ, પશ્ચિમ બંગાળની કથા હરિચરિતામૃત સાગરમાં જો થોડી વાંચું. હરિચરિતામૃત સાગરમાં આધારાનંદ સ્વામી વિસ્તારથી લખે છે. એનું નામ હતું સિદ્ધવલ્લભ, પશ્ચિમ બંગાળના રાજા હતા. એનું નામ એટલા માટે સિદ્ધવલ્લભ પડેલું, સિદ્ધ એટલે સાધુઓ, વલ્લભ એટલે પ્યારા છે. સાધુ જેને પ્યારા છે એ સિદ્ધવલ્લભ. અને આપણે ભાગ્યશાળી, આપણું ગુરુજીનું આખું કુળ જ કેવું છે? સંપ્રદાયમાં આપણા મંડળની છાપ કેવું મંડળ? વલ્લભ મંડળ. બધા સંતોની પાછળ શું લાગે? ઘણા સંતો રમૂજમાં કહે ગુરુજીને કે તમારું તો વલ્લભ મંડળ છે આખું. વલ્લભનો અર્થ સંસ્કૃતમાં થાય પ્રિય. શ્રીજી વલ્લભ સ્વામી, શ્રીજી એટલે મહારાજ, વલ્લભ એટલે પ્રિય છે જેને, એવા સંત એટલે આપણા શ્રીજી વલ્લભ સ્વામી. હવે ઘણાને ખબર ના પડે કે પછી વલ્લભભાઈ ગોતી કાઢેલો. હે, પેલું પૂછ્યું ની સ્કૂલમાં કે એલેક્ઝેન્ડર ધ ગ્રેટ કોણ હતો? તો કે ધ ગ્રેટનો છોકરો એટલે એલેક્ઝેન્ડર. રમેશભાઈ કાનજીભાઈ પટેલ, રમેશભાઈ કોણ હતા? સમજી ગયા તમે? વલ્લભ આ સંસ્કૃત શબ્દ છે, સિદ્ધ વલ્લભ. સિદ્ધો જેને પ્રિય હતા એ સિદ્ધ વલ્લભ રાજા. એણે કોઈ પણ સાધુ સંત આવે એની અપાર સેવા કરેલી, સાચાની પણ કરેલી, ખોટાની પણ કરેલી. એના હૃદયમાં દિવ્ય ભાવ હતો, એના હૃદયમાં સાધુ પ્રત્યેનો અહો ભાવ હતો. હમણાં જ મેં વાત કરી, દિવ્ય ભાવ સત્સંગનો ઓક્સિજન છે, પ્રાણવાયુ છે. બધા વગર આપણે રહી શકીએ, ભોજન ન મળે તો પણ ચાલી જાય, કદાચ પાણી ન મળે તો બે ચાર દિવસ ચાલી જાય, પણ ઓક્સિજન વગર બે ચાર દિવસ, બે ચાર કલાક, ઘણા ના નથી પડતા, ચાલતું લાગે છે. એકવાર અશોક મામા બરાબર સાવધાન થઈને કથા સાંભળે છે. સત્સંગનો ઓક્સિજન છે. શું તમે કલ્પના કરી શકો? ભગવાન સ્વામિનારાયણના સાધુ વિશે કવિ નાનાલાલ વગેરે જે જે લખ્યું છે ને, આપણે જેની કથા સાંભળી, શિવલાલભાઈ શેઠ, શિવલાલભાઈ શેઠ એને દલપતરામ મળેલા,
કવિ દલપતરામ અને અભયસિંહ બરાબર દરબાર લોધિકાના દરબાર એ બંનેને મળેલા એ અને બંને વિશે કવિ દલપતરામે જે નોંધ લખી છે ને વાંચવા જેવી છે. આ સાધુ થઈ આ યુવાનીની અંદર ભલે અમેરિકા જેવા દેશમાં છે પણ અમેરિકાનો જેને સ્પર્શ ન થાય એ જ કપડાં એ જ રીતભાત એ જ સેવાની પ્રણાલિકા આપણા ઋષિ સ્વામી હોય કે આપણા ધ્યાન સ્વામી હોય આ યુવાનીમાં આવી રીતે સેવા કરે આવી રીતે જીવન જીવી શકે આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે, બાકી આ કળિયુગમાં શક્ય નથી. કાલે શ્રીજી સ્વામી ના કીધું કોદાળા ખોદવાનું બંધ કરો તો એ બાબુ કાકા હેલા જરાય બોલો. પાછા રાત્રે કહેતા હતા વાતો કરતા હવે આપણે બહુ ધીમે ધીમે બોલું, સંતો સાંભળી જાય છે. જુઓ વાણી ચેન્જ કરી વર્તન. અને ભાઈ આ અમારા સંતો પાસે તો પાકી બાતમી હોય, હા એ તમે ભૂલ ના ખાશો, તમે ખૂણામાં બોલશો ને તો એ બાતમી તો મળી જ જશે. છોડવું અઘરું છે, હમણાં સાગરમાં વાત આવી હતી ઘર છોડવું ને એ મરવા કરતાં અઘરું છે. મરવા કરતાં માણસ મરી શકે છે, સંસાર નથી છોડી શકતો. અરે આટલું વિચારીએ ને તો પણ આ સાધુ હાલતા ચાલતા ભગવાન છે, હાલતા ચાલતા ભગવાન છે. અમારા નાના ભગતજી છે ન્યાલકરણ ભગત, હું સાથે રહું છું એટલે નહીં પણ એ મારી બુદ્ધિથી હું રોજ વિચારું છું એટલે કહી શકું તમને. આજે લગભગ 4 વર્ષ જેટલો સમય થશે, 4 વર્ષમાં એક પણ દિવસ ભગત સવાર કે સાંજની આરતી પણ ચૂક્યા નથી. વિચારો 4 વર્ષમાં એક દિવસ ગેરાજ નહીં. બીમાર હોય, ક્યારેક શરીરે તકલીફ હોય, ક્યારેક શરદી ઉધરસ થઈ ગયા હોય, ક્યારેક તાવ આવ્યો હોય, 2 ટાઇનોલ 3 ટાઇનોલ લઈને સૂતા હોય પણ નહીં. કેટલું બેલેન્સ થાય વિચારો. તમે શનિવારે સાંજે ખાલી હે એમાં લાડવા જમીને આરતી કરતા, એ જોવા જેવી આરતી હોય, હા ઉપકા ખાતા ખાતા ઘણા તો. હવે એ આરતીનું બેલેન્સ કેવું થાય ને આ આરતીનું બેલેન્સ કેવું થાય. આપણે ભાગ્યશાળી છીએ, આ લોયાધામમાં ભરેલા સાધુઓ મળ્યા છે, ભરેલા સાધુઓ, હા આપણને આ હરિભક્તો પણ ભરેલા છે, આપણા યુવાનો પણ એવા. પણ તેમ છતાં શિવલાલભાઈનું જીવન તમારા માટે અમારા માટે બંને માટે પ્રેરક છે. સિદ્ધ વલ્લભ સંતો અતિશય પ્રિય હતા એમને, સંતોમાં ભાવ હતો, સાધુની ખૂબ સેવા કરી. નીલકંઠ વર્ણીના મનમાં થયું હું જાઉં. નીલકંઠ વર્ણી પધાર્યા સિદ્ધવલ્લભને ત્યાં. સિદ્ધવલ્લભને સત્ય અસત્યનું જ્ઞાન કરાવવું જરૂરી હતું. મહારાજે ચમત્કાર કર્યો, આકાશમાંથી વરસાદ થયો, બધા સાધુઓ ઢોંગ કરતા હતા, બધા ઢોંગી છૂટા પડ્યા, એક નીલકંઠ સાચા ઠર્યા. રાજાને ભાવતો હતો, હવે નીલકંઠમાં અતિ ભાવ થયો. મહારાજને પ્રેમ કરી 4 મહિના રાખ્યા, સમાગમ કર્યો, ખૂબ સેવા કરી. સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે, એકવાર મહારાજે સમાધિ કરાવી, સમાધિમાં અનંત અવતાર સ્તુતિ કરે છે. અનંત અવતાર ભયે હે જેતે મૂર્તે ચહુકોર બેઠે હે તે તે કર ઝુગ ઝોર રહે દ્રગ ઝોરી કર ઝુગ ઝોર રહે દ્રગ ઝોરી એક પલક દોર લે તન ચોરી. 24 અવતારો બંને હાથ જોડી સ્તુતિ કરે છે. સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ સબ કારણ અવતાર. તાળી પાડીને से देखे पार धर्म कुवर घन श्याम को तीन से देखे पार. बात मारो बात संभालो हां, ताली पाड़ी ने आपने आ कथा में बस थोड़ी कथा पण पक्की करवी छे. आवी ताली पाड़ो तो लागे के कथा चाले छे. હે સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ હે તીન સે દેખે પાર ધર્મ કુવર
સમાધિમાં ઐશ્વર્ય બતાવ્યું, અનંત અવતારો સ્તુતિ કરે છે, આવા દર્શન થયા. રાજાને ભાવ થયો, અતિ ભાવ થયો. નૃપ દેખી આશ્ચર્ય ભયે, સબયહ કારણ રૂપ, કારણ કે કારણ મૂર્તિયહ, સિંહાસન બેઠે અનુ. આ કારણના કારણ છે, અવતારના અવતારી છે, ઈશ્વરના ઈશ્વર છે, આવો ભાવ થયો. પરંતુ એની ઘેડ જેવી બેસવી જોઈએ ન બેઠી. શિવલાલભાઈ મોટા થયા, ઘણીવાર સભામાં આવતા, ગોપાળાનંદ સ્વામીના અતિ કૃપાપાત્ર હતા, સ્વામીમાં અપાર હેત હતું. સ્વામી ઘણીવાર શિવલાલભાઈ સભામાં આવે એટલે એમ પણ કહેતા, આવો સિદ્ધ વલ્લભ. એટલે શિવલાલભાઈને પણ ખબર કે મારો પૂર્વજન્મ આ હતો. બધા હરિભક્તોને પણ ખબર. એકવાર હરિભક્તોએ સભામાં પૂછ્યું કે સ્વામી, તમે સિદ્ધવલ્લભ કેમ કહો છો? સ્વામીએ માંડીને વાત કરી. સિદ્ધવલ્લભે સેવા કરી, ભગવાન પણ જાણ્યા, પણ નિશ્ચય જે થવો જોઈએ ને ભગવાનનો, એમાં ખામી રહી. કેવી રીતે? જમીનમાં બીજ વાવો, એને પાણી નાખો, ખાતર નાખો, બધું નાખો, પણ બીજ જો નબળું હોય ને, તેમાંથી પાક ન થાય. એમ જેને પ્રથમ જન્મનો આદર છે, વચનામૃત ગઢપુર મધ્યનું 59મું, જેને નવો આદર છે, એને સંતો અને ભગવાનની પ્રાપ્તિ થાય ને, છતાં પણ એમાં જોઈએ એવું હેત ન થાય. પણ ગયા જન્મે મહારાજ મળ્યા હોય, સંતો મળ્યા હોય, એની સેવા કરી હોય, બરાબર, એની ભક્તિ કરી હોય, એનો રાજીપો લીધો હોય, અને પછી આ જન્મે ભગવાનને સંત મળે ને, તો વચનામૃત મધ્યનું 59મું મહારાજ કે તરત એનો આત્મા ચોટી જાય. ગયા જન્મની કમાણી હતી, આ જન્મે શિવલાલભાઈ તરત મુક્ત થઈ ગયા. અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામગતિ, ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણે એ જ વાત કરી. પણ ગોપાળાનંદ સ્વામી કહેતા, ત્રણ દેહની કસર ટાળવી જરૂરી છે, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. સત્સંગમાં આવ્યા પછી પણ, ગોપાળાનંદ સ્વામીના શબ્દો, ઘણીવાર આપણે સત્સંગ કરતા હોઈએ, ઘણીવાર આપણે સાધુ બની ગયા હોઈએ, આપણને એમ લાગે હવે આપણે ક્યાં કરવાનું બાકી છે, આપણને તો મહારાજ મળી ગયા. મહારાજ મળ્યા છે ચોક્કસ, પણ એ મહારાજને મળેલા જો રાખવા હોય, છટકવા ન દેવા હોય, તો આપણે એક દિવસ નિર્વાસનિક થવું પડશે, અક્ષરધામના મુક્તોની સ્થિતિને પામવું પડશે, અનાદિ મુક્ત જેવી સ્થિતિ કરવી પડશે, અને એકાંતિક ભાવે ભગવાનની ભક્તિ કરવી પડશે. પ્રેમાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીએ આ જ ઉપદેશ આપ્યો. પ્રેમાનંદ સ્વામીના હૃદયમાં ઉદ્વેગ થઈ ગયો હતો, ઉદ્વેગ ટળી ગયો, અને સ્વામીએ રાજી થઈને કવિતા લખી, પ્રાર્થના લખી. નિર્વિકલ્પ ઉત્તમ અતિ આપણે રોજ ગાઈએ છીએ ને, સુરતની એ ઘટના. મહારાજની પાસે આવીને પ્રાર્થના ગા સ્વામીએ ગાન કર્યું. શ્રીજી મહારાજ એટલા રાજી થયા, એટલા રાજી થયા. સ્વામીએ સંતો ભક્તોને આજ્ઞા કરી, અમારા સંતો ભક્તોએ રોજ ભગવાનની આરતી કરી, આ પ્રાર્થનાનું ગાન કરવું, અને ત્યારથી આપણા સંપ્રદાયની આરતી જેમ ઐતિહાસિક છે ને, એવી જ રીતે આપણા સંપ્રદાયની સ્તુતિ પણ ઐતિહાસિક છે. પ્રેમાનંદ સ્વામીના અનેક પદોમાં નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય નાથ તમારો, નિશ્ચય નાથ તમારો, નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય નાથ તમારો, નિશ્ચય નાથ તમારો, એ અલબેલા તમ આગળે હું અરજ કરું એ સારું, એ વર માગું છું અલબેલા તમ આગળે હું અરજ કરું એ, તાળી પાડીને ગાઈએ, એ વર માગું છું. હે ધર્મ કુંવર હરે કૃષ્ણ જી તમે
પતિ ભગવાન એ વર માંગુ છું ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્ત પતિ ભગવાન એ વર માંગુ છું એ વર માંગુ છું એ વર માંગુ છું હમણાં મેં ત્રણ વાત તમને કરી ઠાકોરજીને પ્રાર્થના આપણે ઘણી વાર કરી હશે ન કરવાની કરી હશે પૂજ્યપાદ ગુરુજીની ઇન્ડિયા લોયાધામમાં કથા ચાલે છે ને મહાબળવંત માયા તમારી આ દુનિયાની તુચ્છ વસ્તુ માટે આપણે પ્રાર્થના કરી હશે પણ ઠાકોરજીને ક્યારેય પ્રાર્થના કરી હે મહારાજ તમારી મૂર્તિ જેવી છે એવી કૃપા કરીને ઓળખાવજો નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય તમારો કરાવજો પ્રેમાનંદ સ્વામી વારંવાર કીર્તનોમાં માગણી કરી છે આપણા નંદ સંતોએ અનેક કીર્તનો સંસ્કૃતના સ્તોત્રો એમાં આ પ્રાર્થના કરી છે પ્રાર્થના કરીએ પાછું વળીને જોવાની વૃત્તિ થોડી કેળવીએ થોભ નહીતર થાકી જઈશ આ દુનિયાના દરેક માણસને સત્ય સમજાય છે પણ જ્યારે સમજાય છે ને ત્યારે ઇટ્સ ટુ લેટ દુનિયાનું વધારેમાં વધારે ચર્ચાતું એક વાક્ય આપણા ભારતના અને વિદેશના બધા લોકોને શાસ્ત્રોમાં કઈ વાત સમય શક્તિ સંપત્તિ અને સમજણ આ ચાર વસ્તુ કોઈને જોડે મળતી નથી નાના બાળક પાસે સમય અપાર છે તમે જુઓ છે કે નહીં જુઓ કેટલો બધો સમય છે જુઓ છે ને છે જુઓ સમજી ગયા કે નહીં તમે ચાર વસ્તુ જોડે નથી મળતી મહારાજને ઓળખવાના છે વચનામૃતમાં એટલા માટે મહારાજે વાત કરી કદાચ ધર્મનિષ્ઠામાં ખામી હશે ને તો છૂટકો થશે પણ સ્વરૂપ નિષ્ઠામાં ખામી હશે ને તો છૂટકો નહીં થાય પૂજ્યપાદ ગુરુજીનું મિશન છે કયું મને મળ્યા જે મહારાજ એ સામેવાળા જીવને ઓળખાવા છે સર્વોપરી તો મારો એક સર્વોપરી તો મારો એક સર્વોપરી તો મારો એક એક ગાંઠ વાળી લઈએ પરીક્ષા કરે તો પણ ખુરચીમાં બેઠા બેઠા બધા બોલે હા લાડવાન ફૂલવડી જમીન તો બધા બોલે અઠવાડિયું જમવા ન આપ્યું હોય વચનામૃતના શબ્દો યાદ કરીએ શરીરમાં દીર્ઘરોગ આવી પડે ખાવા અન્ન ન મળે પહેરવા વસ્ત્ર ન મળે તો પણ શ્રદ્ધા ભક્તિ રતિવા સારા થાય પણ મોળો ન પડે ત્યારે જાણવું ભગવાનનો પાકો ભક્ત થયો વિચારો આને ઓળખ્યા કહેવાય શિવલાલભાઈ એમની હાજરીમાં ગોપાળાનંદ સ્વામી વાત કરી શિવલાલભાઈ અને બીજા હરિભક્તોને ગોપાળાનંદ સ્વામી ટકોર કરી માટે સાવધાન રહેજો સજાગ રહેજો જાગતો હોયને એ જ ભગવાનને પામી શકે ઊંઘતો હોયને એ ક્યારે ભગવાનને ન પામી શકે શિવલાલભાઈ નાના હતા ને ત્યારથી જ એના સદગુણો અપાર હતા હા અપાર હતા સંતોમાં પ્રેમ હતો બાળપણની કોઈ રમતમાં રૂચિ નહોતી એના મિત્ર ભગવાન હતા બહુ નાની ઉંમર હતી અને બહુ મોટા મોટા સાધુમાં એને હેત થયેલું બહુ નાની ઉંમરમાં 1882માં જન્મ થયો 1886માં મહારાજ તો ધામમાં જતા રહ્યા શ્રીજી મહારાજની સાથે શિવલાલભાઈ બહુ જાજુ નથી રહ્યા અને આ પૃથ્વી ઉપર પણ બહુ જાજુ નથી રહ્યા 27 વર્ષની ઉંમરે તો દેહ છોડી દીધો પણ ટૂંકી ઉંમરમાં એટલું દિવ્ય અને ભવ્ય જીવન જીવીને ગયા છે ને આજે 200 વર્ષ થયા તો પણ એના જીવનનો પ્રકાશ એવો ને એવો રહ્યો છે આ તાકાત એક સત્યની એક સહજાનંદી સિંહની છે કેવું જીવન હશે અઢળક સંપત્તિ હતી નવલખા શેઠ હતા મહારાજના સમયના સમૃદ્ધમાં સમૃદ્ધ રિચેસ્ટ હરિભક્ત તરીકે બિરુદ આપી શકાય એવા હતા પણ તેમ છતાં અઢળક સંપત્તિ મળી માલ મિલકત મળી છતાં એના મનમાં માન ન આવ્યું શક્ય છે માલ અને મિલકત મળે પછી માણસને માન ન આવે લાગે છે શક્ય સંપત્તિ એટલી બધી મળી છતાં એના જીવનમાંથી સાદગી ગઈ નહીં માણસને થોડા પૈસા આવે ને
તો સોફા જૂના લાગે, બોલો. નવા હોય તો એ કેવા લાગે? તમને અનુભવ હશે કે નહીં? થોડો સારો સેલેરી આવે એટલે ગાડી જૂની લાગે. સાચી વાત કે ખોટી વાત, બોલો? કપડાં જૂના લાગે. સંપત્તિનો સ્વભાવ છે તમને ચંચળ બનાવી દે. સંપત્તિ આવી છતાં એના જીવનમાંથી સાદગી ગઈ નહીં. માલ અને મિલકત મળ્યા છતાં પણ કહેવાય છે શિવલાલભાઈના શેઠના જીવનમાંથી એના મનમાં રંચ માત્ર માન ક્યારેય પ્રવેશ્યું નહીં. કેવા નિર્માની ભક્ત હશે, કેવી મુમુક્ષુતા એનામાં હશે, કેવો સંતોમાં પ્રેમ હશે. સાધુ સાથે બેસવાનું ગમે, સાધુની વાત સાંભળવાની ગમે, સાધુની સેવા કરવાનું ગમે. કેટલી વાત કરું, ભગવાનના જેટલા સદગુણો છે ને એમ કહી શકાય. ભગવાન જેણે હૃદયમાં રાખ્યા હોય ને એવા ભક્તના જીવનમાં એ બધા સદગુણો આવે છે. હા, બાળપણથી જ આવા સંસ્કાર હતા. આ બધા સંસ્કાર ગયા જન્મોથી લઈને આવતા હોય, ગયા જન્મોથી. અમારો જો જીત છે ને તમે બેસાડી દો તો બેઠો જ રહે, ઊભો ના થાય. તમે કહો પગે લાગ તો પગે લાગે, તમે કહો દંડવત કર તો દંડવત કરે. ને અમારા એક બે ભગત આવ્યા જો પેલા નથી લાગતા, અમારા પૂર્વેશ ભગતનો ધ્યાન અને અલ્પેશ ભગતનો મોક્ષ. હે, ઊંચું પાણી છે, કાઠિયાવાડનું સિંહનું પીધેલું પાણી હોય ને. એક બાજુ આપણા ગુજરાતના 22 ભેગા કરો ને પેલા બે રાખો જો હમણાં. જોકે એ બાળકનો સ્વભાવ અત્યારે ન દેખાય, નાનો બાળક છે, નિર્દોષ છે. પણ કહેવાનું શું, પૂર્વજન્મનું આખું પેકેજ જોડે આવતું હોય. આપણને આશ્ચર્ય તો થોડું થાય, ના થાય, કે એક બાળક જન્મ્યો છે બરાબર, બેની સરખી ઉંમર છે, એને બેસાડી દો બેસે છે, એને અત્યારથી હાર્મોનિયમ વગાડવામાં રસ છે, તબલા વગાડવામાં રસ છે એક નાના બાળકને, અને એક બાળકને તબલા તોડવામાં રસ છે. બોલો, રસ તો ખરો પાછો. પૂર્વના સંસ્કાર આ બહુ મોટી મિલકત હોય છે, અને એને કેવળ ને કેવળ મોટા પુરુષો ઓળખે છે. વચનામૃતમાં મહારાજ એટલા માટે કહે છે, આ જન્મે કે ગયા જન્મે જે કંઈ સંસ્કાર જાગૃત થયા છે એ મોટા પુરુષના યોગ્ય કરીને જ થયા છે. સાધુ વિના સંસ્કાર નથી અને સાધુ વિના મોક્ષ પણ નથી. વચનામૃતનો પાયાનો સિદ્ધાંત છે. શિવલાલભાઈ શ્રીજી મહારાજની સાથે નથી રહ્યા એટલું બધું. દાદા ખાચર પછીની જે પંક્તિ છે ને એમાં પ્રથમ સ્થાન જેમને આપી શકાય એવું ઉત્તમ જીવન જે જીવીને ગયા છે શિવલાલભાઈ. અત્યારે ઘણા નાના બાળકો તમે જુઓ, નાના હોય ત્યારથી પૂછો સાધુ થવું છે તો કે હા, અને ઘણા નાના હોય ત્યારથી પૂછો સાધુ થવું છે કે. મેં નાના બાળકો કીધા, મોટા બધા ના પાડવા માંડ્યા. તમે જોયું હશે બરાબર, ઘણા નાના બાળકો હોય ત્યારથી બહુ જિદ્દી હોય, એનું ધાર્યું એના પપ્પા પાસે મમ્મી પાસે રોજ કરાવતા હોય. તમે જોયું હશે ઘણા નાના બાળકો હોય ત્યાંથી એને કશું આપો તોય ઠીક, ના આપો તોય ઠીક. જોયું છે કે નહીં? ઘણા છોકરા કેટલા જિદ્દી હોય. કથામાં વાત આવી એટલે કહી દઉં, જાણવી જોઈએ માતા પિતાએ બાળકોને એકલો પ્રેમ ન આપવો જોઈએ, પ્રેમ આપવો જોઈએ, પ્રેરણા પણ આપવી જોઈએ, પ્રોત્સાહન પણ આપવું જોઈએ. બેલેન્સથી ત્રણ વસ્તુ આપો તો જ બાળકનું જીવન ઘડાય. હમણાં થોડા દિવસ પહેલાં સુરતમાં સત્ય ઘટના ઘટી. સુરતની એક સત્સંગી પરિવારમાં એકને એક દીકરી માતા પિતાની અતિ લાડકવાઈ. દીકરાને માતા પિતા ઘણીવાર અપાર પ્રેમને મોહ કરતા હોય છે, દીકરાના મોહમાં પડી ગયા હોય છે. સામાન્ય પરિવાર, પિતાજી સવારે જોબ જવા માટે નીકળ્યા, દીકરીએ જીદ કરી, પપ્પા તમે કેટલી વાર મને કીધું છે મારું એક્ટિવા ક્યારે લાવી આપશો, હવે મારે કોલેજમાં જવાનો ટાઈમ થયો. એના બાપે દીકરીને પ્રેમથી ઘણી સમજાવવા કોશિશ કરી, દીકરી રડવા લાગી, પપ્પા તમે જ્યારે હો ત્યારે મને ગમે તેમ સમજાવી દો છો, મારે કોલેજમાં જવાનો ટાઈમ, મને એક્ટિવા લાવી દો. એના પપ્પા કહે કે હમણાં આપણી જમીન બધી પાણીના ભાવે જતી રહી છે, થોડા દિવસ ધીરજ રાખ. પણ માતા પિતાની પરિસ્થિતિ દીકરા દીકરી જો સમજી શકે તો પ્રોબ્લેમ થાય. દીકરીએ જીદ કરી, રડતી રહી, આને તો જવાનો ટાઈમ થયો, નીકળી ગયા. ઓફિસ જઈને ફોન કર્યો, દીકરીએ ફોન ન લીધો. મમ્મીને ફોન કર્યો, ખબર પડી દીકરી જમી નથી. ફરી વાર ફોન કર્યો, દીકરીએ ફોન ન લીધો. ત્રીજી વાર કર્યો, બાપને એમ થયું ગમે તેમ કરીને પણ હવે દીકરીને એક્ટિવા લાવી દઈએ. દેવું વધી ગયું હતું, જમીન પણ લૂંટાઈ ગઈ હતી, સામાન્ય પરિસ્થિતિ હતી. એવી પરિસ્થિતિની અંદર બાપે સાહસ કરી ગમે તેમ કરીને એક્ટિવાની સગવડ કરી
અને એક્ટિવા લીધું અને કીધું માણસોને કે ભાઈ બાઇક તમે આ એડ્રેસ પર ઘરે મૂકી આવો. ત્યાંથી ફોન કર્યો તો એ દીકરીએ 20-22 વાર ફોન કર્યો, દીકરીએ લીધો નહીં. એક્ટિવા ઘરે ગયું પણ બાપની છાતી ઉપર ભાર વધવા લાગ્યો. ઓફિસમાં બેઠા બેઠા એટેક આવ્યો, મરી ગયો માણસ. સાંજે એક્ટિવા આવ્યું, દીકરી અતિ રાજી થઈ અને અડધો જ કલાકમાં એમ્બ્યુલન્સ આવે અને બાપાનું ડેડ બોડી આવ્યું. વિચારો, હમણાં થોડા સમય પહેલા બનેલી સત્ય ઘટના. ત્યારે દીકરીને થયું 22 વાર બાપુજીનો ફોન આવ્યો, જો ઉપાડી લીધો હોત ને તો કદાચ આ દુર્ઘટના ન ઘટત. દીકરાને દીકરી એટલા બધા જીદ્દે ચડતા હોય છે, માતા પિતાની પરિસ્થિતિ વાસ્તવિકતા નથી સમજી શકતા. પણ કારણ કોણ છે એમાં? માતા પિતા. બાળકો નાના હોય ત્યારથી એનું થોડું ઘડતર કરો. 5 વર્ષ સુધી શાસ્ત્ર શું કહે છે, લાલયેત પંચવર્ષાણી. 5 વર્ષ સુધી દીકરાને એકલો પ્રેમ આપો, બીજું કશું જ નહીં. પણ 5 વર્ષ પછી લાલયેત પંચવર્ષાણી, 5 વર્ષ સુધી પ્રેમ, ત્યાર પછી દીકરાને થોડો ડારો પણ જોઈએ, થોડી પ્રેરણા પણ જોઈએ. એ એમ નહીં આમ કર, થોડું કહેવું પડે, થોડું ખીજાવવું પડે, થોડું વધવું પડે. એ કેટલા વર્ષ? 10 વર્ષ. પ્રાપ્તે તું 16 વર્ષે 5-15 વર્ષ સુધીનો પિરિયડ એ છોકરાને પ્રેરણા આપવાનો છે. અને 16 વર્ષ થઈ જાય છોકરાના, ગુરુજી કહે છે ને બાપના પગરખામાં દીકરાનો પગ આવી જાય એટલે બાપે એમ સમજવું કે અમે બંને હવે મિત્ર છીએ. પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્ર વદાચર્ય. એટલું દિવ્ય શિવલાલભાઈ શેઠનું જીવન છે નાનપણથી જ. કોઈ યોગીના સંસ્કાર હોય ને એવા સંસ્કાર હતા. ઉત્તમ સ્થિતિ એમની હતી. 11 વર્ષની ઉંમર થઈ, ગઢપુરમાં સમયો હતો, રઘુવીરજી મહારાજના અંગત સેવક તરીકે સેવામાં હતા. એકાંતમાં બાપજીને પૂછ્યું, મહારાજશ્રી મારે સાધુ થવું છે, મને સાધુ કરો, તમે દીક્ષા આપો છો ને મને દીક્ષા આપી દો. એની નિર્દોષ ભાષા સાંભળીને રઘુવીરજી મહારાજ હસી પડ્યા અને મહારાજશ્રીએ સમજાવ્યા કે શિવલાલ, તમારા પિતાના એકના એક છો, તમારું પિતાનું બહુ મોટું નામ છે અને આખા ભાવનગર પંથકમાં માન પણ છે. તું સાધુ થા એમાં તારા પિતા પણ રાજી ન થાય, અને અમારી ને મહારાજની પણ એવી ઈચ્છા છે કે તમે પિતાની આજ્ઞામાં રહીને સત્સંગની સેવા કરો. સમય જતાં અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદમાં એકવાર સેવામાં હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજને આ જ વાત પૂછી. અયોધ્યા પ્રસાદજી મહારાજે આ જ જવાબ આપ્યો, શિવલાલભાઈ ઘણા સમયથી ઉદાસ રહે પણ ઉદાસીનતા કહેવી કોની પાસે? મેં હમણાં જ તમને વાત કરી, તમારું દુઃખ દરરોજ ગાગા ન કરો. ઘણા તો સવારથી જાગે ત્યાંથી સાંજ સુધીમાં વારે વારે મરી ગયો. થોડી ઠંડી ચાલુ થાય એટલે શું બોલે, મરી ગયા. કેટલી ઠંડી! પણ ભલા માણસ અમેરિકામાં શું હોય, એમાં થોડી ગરમી આવે, 85 કે 89 પહોંચે તો પાછું શું કહે, મરી ગયા. એમાં પાછો વરસાદ પડે, આવું હરિકેન આવે, વાવાઝોડું જોબે જો, અને પાછું શું બોલે, તને શિયાળો આવે તોય મરી જા, ઉનાળો આવે તોય મરી જા, બોલો વરસાદ આવે તોય મરી જા, એને જીવે ક્યારે પછી? અને ઘણા મોજીલા હોય, શિયાળો આવે ને કડકડતી ઠંડી તો કે હવે અડદ્યા ચાલુ થઈ ગયું છે હમણાં. હા, મેસેજમાં સ્વામી અડદ પાક બનાવો તો કહેજો. ઋષિ સ્વયં ખબર છે, ફોન આવ્યો. હા, કે સ્વામી અડદ પાક બનાવો તો કહેજો અમને. હા, કેવા સુખી જીવ બોલો. ઠંડી જે કરવું એ ભલે કરે આપણે, ઉનાળો આવે તો રાજી થઈ જાય કેમ? બોલ્યા બોલા બોલા, હા ખબર પડી ગયા તો. ત્યારે શું ગરમી ગરમીનું કામ કરે આપણે? જીવનમાં સુખ અને દુઃખ આ બંને જીવનના અભંગ અંગ છે. સુખ નથી તો દુઃખ પણ નથી, દુઃખ નથી તો સુખ પણ નથી. આપણને લાગે છે સુખ અને દુઃખ, સુખ અને દુઃખનો હિસાબ ક્યારેક કથામાં લઈશું. હા, આમ તો શાસ્ત્રની વાત છે પણ તમને ગઝલના શબ્દો દ્વારા સંભળાવું. હમને ક્યા ખોયા, હમને ક્યા પાયા, હમને ક્યા ખોયા, હમને ક્યા પાયા,
जिंदगी धूप तुम घनासाया, जिंदगी धूप तुम घनासाया, हमने क्या खोया हमने क्या पाया। आ जिंदगी आ जीवन બે નાના બાળકો રમતા હતા, કવિ સુંદરમની એટલી સુંદર પંક્તિ છે, બે નાના બાળકો રમતા હતા, માટીના ઘર બનાવ્યા, એમાં એક બાળક ખીજાયો તોડી નાખ્યું, બીજો બાળક રડવા લાગ્યો, બંનેના માતા પિતા આવ્યા, બાળક રડે છે, એક બાળક ગુસ્સામાં છે, બંનેના માતા પિતા હસે છે, શા માટે? માટીનું ઘર તૂટ્યું તોય શું અને બચ્યો બોલો તો ખરા તોય શું? નાના બાળકને અણસમજુ જાણી એના માતા પિતા હસે છે, બાળક રડે છે છતાં હસે છે, અરે બેટા તો તૂટી જ જવાનું હતું, આજે નહીં તો કાલે, આમાં રડાય નહીં, હસતા હસતા કહે છે, તો મોટા માતા પિતા રડતા હશે ક્યારેક મકાન માટે, શેરબજારમાં આઘું પાછું થાય ત્યારે, તો ભગવાન હસતા નહીં હોય? હમને ક્યાં પાયા હમને ક્યાં ખોયા, આ જિંદગીમાં શું પાયમાં ને શું ખોયું? આ દુનિયા તો ગુણાત્યાનંદ સ્વામી કે કોઈ રાખના પડીકા ભેગા કરે ને પટારામાં મૂકે ને તાળું મારી દે અને બહુ હરખાય તો એક રાખના પડીકામાંથી કંઈ નીકળવાનું, આ કે ના તો કયો, એમાં દુનિયા કેવી છે? રાખના પડીકા જેવી છે. અરે જોવા જેવા ગુણાત્યાનંદ સ્વામી કે બે છે, આ મહારાજ અને આ સાધુ બે જોવા જેવા છે, આ બે જ. બહુ સરસ મજાની એક વાત છે, એટલી સરસ આ ગઝલ કોઈ લખી છે, એના શબ્દો છે ને સમજવા જેવા છે. વક્તને એસા ગીત ક્યોં ગાયા, એ વક્તને એસા ગીત ક્યોં ગાયા, વક્તને એસા ગીત ક્યોં ગાયા, હમ જેસે ગુન ગુના નહીં સકતે. આપણે જેને યાદ પણ ન કરી શકીએ, આપણે વિચારીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય એવી દુર્ઘટનાઓ જીવનમાં ઘટતી હોય. ડફગાડન ખાલી હમ જેસે ગુન ગુના નહીં સકતે, વક્તને એસા ગીત ક્યોં ગાયા, હમને ક્યાં ખોયા હમને ક્યાં પાયા. આ જિંદગીમાં કમાણી કરવા જેવી હોય ને તો એક જ કમાણી કરવા જેવી છે, આવા સંતોને આવા ભક્તોને રાજી કરી લઈએ, એના સિવાય રડવા જેવી બીજી મૂડી છે નહીં. હા, આટલું જ કરી લઈએ. એક માણસ હતો, બહુ સરસ આ આપણા સંતોએ લખેલી વાત છે. એને ઘોડી હતી, ઘરમાં પ્રોબ્લેમ થયા, ઘોડી વેચવાનું નક્કી કર્યું, ગામની વચ્ચે ઊભો રહ્યો, ન વેચાણી, બે ચાર પાંચ છ ગામ બદલ્યા, કોઈને લેવી હોય તો એકવાર રોડ ઉપર ઊભો છે, એમાં એક ચોર આવ્યો, એણે કહ્યું ઘોડી છે, હા સરસ છે, પણ તમારે મને ઘોડી ફેરવા દેવી પડે પછી હું લઉં, ટેસ્ટ કર્યા વગર તો લેવાય નહીં. ચોર હોશિયાર હતો અને આ તો બિચારો જરૂરતમંદ હતો, પ્રોબ્લેમ ક્યાં જ થાય ને, આને જરૂરત હતી, પણ પેલો તો ચાલાક હતો. એણે કહ્યું કે તારી ઘોડી હું ફેરવી લઉં પછી તને કહું, મારે લેવી તો છે જ સારી હોય તો. સારું ભાઈ, ઘોડીની સરક આપી દીધી, આણે પગરખા ઉતાર્યા, ઘોડી ઉપર ચડી ગયો, રમરમાવીને ઘોડી જવા દીધી, અડધો કલાક, કલાક, બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક, ઘોડી આવી નહીં, આવી જ નહીં ઘોડી. એટલે આ ઊભો ઊભો રાહ જોવે, એમાં કોઈ વટે માર્ગો નીકળ્યો, એણે પૂછ્યું ભાઈ તમે પેલી ઘોડી લઈને સવારે ઊભા હતા એ? હા. તો કે હા એ જ. ઘોડી વેચાઈ ગઈ? તો કે વેચાઈ ગઈ. કેટલામાં વેચી? તો કે લીધી હતી એટલામાં. આણે કોઈકની ઉઠાવી લીધેલી? લીધી એટલામાં. તે કે કોઈ નફો નુકસાન કરશું નહીં? કે ના, નફો શું, આ ચપ્પલ બે મળ્યા ખાલી. જિંદગીમાં આવું છે,
એ જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો, જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો, જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો, જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જીવનમાં બહુ સમજવા જેવી વાત છે, ઘણીવાર માણસની જિંદગી છેલ્લી આવે ને, આ યુવાનો બેઠા છે, આ શિવલાલભાઈની કથા કરવી છે ને એટલે બહુ બીજું હું લાવ્યો નથી. અમેરિકાની સત્ય ઘટના, વર્ષો જૂની વાત આપણે સાંભળતા, સિકંદર મરવાનો થયો, અડધી દુનિયા જીતી લીધેલી, કહ્યું મારા હાથ ખુલ્લા રાખજો, મેં આખી દુનિયા ઉપર રાજ્ય કર્યું, મને શું મળ્યું, ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે જાઉં છું. આપણા શાસ્ત્રો તો કહે માણસ આવે છે ત્યારે મુઠ્ઠી બંધ કરીને આવે છે, મુઠ્ઠી બંધ કરીને આવે છે, પ્રારબ્ધને લઈને આવે છે, જાય છે ને ત્યારે મુઠ્ઠી ખુલ્લી કરીને જાય છે. માણસનું મૃત્યુ કરુણ બનતું જાય છે દિવસે દિવસે. હમણાંની સત્ય ઘટના, આઈફોન જેણે શોધ્યો, એપલનો માલિક સ્ટીવ જોબ્સ બરાબર, 56 વર્ષની ઉંમરે કેન્સર ડાયગ્નાઇઝ થાય, અમેરિકાની સરકાર કરતાં વધારે પૈસા, $1400 બિલિયન એક વર્ષની રેવન્યુ હતું, એક વર્ષનું $1400 બિલિયન અમેરિકાની સરકારને પાછળ પાડી દીધેલી, આટલા પૈસા દુનિયામાં ભેગા કરનાર અત્યારના ઇતિહાસમાં એક જ માણસ, આટલા પૈસા ભેગા કર્યા માણસ. આખી દુનિયા આઈફોન 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 આઈફોનની પાછળ પાગલ બનાવી દીધી એણે થોડા જ વર્ષોમાં, અને અચાનક માણસને કેન્સર થાય. હોસ્પિટલમાં પહોંચે, થોડા જ દિવસ એને દેખાવા લાગ્યા, મારો કાળ સામે ઊભો છે. હોસ્પિટલમાં મરતા મરતા માણસે છેલ્લા શબ્દો લખ્યા છે, એના પોતાના જ શબ્દો આખી દુનિયામાં પ્રસિદ્ધ થયા છે. મને મારી આંખની સામે અંધારું દેખાય છે, મને એમ લાગે છે મેં આટલું બધું કર્યું, મેં મારા માટે શું કર્યું. દુનિયાભરના માણસોને મારે એટલો જ મેસેજ છે, તમે ખાઈ શકો, પી શકો, સારી રીતે રહી શકો, આટલું જો તમને મળતું હોય ને તો એકલા પૈસા પાછળ મહેનત ન કરતા તમે તમારા જાત પાછળ અને પરિવાર પાછળ પણ મહેનત કરજો. તાળીઓથી વધાવો એને બ્રહ્મજ્ઞાન થયું. વિચારવા જેવું છે શિવલાલભાઈ શેઠનું જીવન, એટલે આપણને દીવા દાંડીની જેમ પ્રકાશ પૂરું પાડે એવું જીવન. શિવલાલભાઈના મનમાં નાનપણથી જ ઈચ્છા હતી સાધુ થવું, સંસારમાં આસક્તિ નહોતી, પણ એમના મનમાં એ ઈચ્છા એમણે રઘુવીરજી મહારાજને કહી, અયોધ્યા પ્રસાદજી મહારાજને કહી, બધી જગ્યાએથી ના પાડી, એમને નિરાશા થઈ. એકવાર ગોપાળાનંદ સ્વામીને મળ્યા ગઢપુરમાં, સ્વામીને વિનંતી કરી, સ્વામી મારા એવા કયા પાપ કે મને રઘુવીરજી મહારાજે પણ ના પાડી, અયોધ્યા પ્રસાદજી મહારાજે પણ ના પાડી. ગોપાળાનંદ સ્વામી હસી પડ્યા, સ્વામીને અપાર હેત હતું, શિવલાલભાઈને સ્વામી ઉપર અપાર વિશ્વાસ હતો. સ્વામી તુકારે કહ્યું, અરે શિવા, તે કંઈ પાપ નથી કર્યા, જે કંઈ થાય છે એ બધું ઠાકોરજીની ઈચ્છાથી થાય છે. આપણે જીવનમાં નિરાશ થઈએ છીએ એ પણ ખોટું છે, બહુ છકી જઈએ છીએ એ પણ ખોટું છે. ઘણા માણસો બહુ છકી જાય, એટલા બધા છકી જાય, તમે જોયા હશે, બોલો વાત ન કરાય એમાં. અહીંયા તો બધું લિમિટમાં, ઇન્ડિયામાં તો હે મારે કહેવાય નહીં, અહીંનો તો વિદેશી બ્રાન્ડ કરતાં દેશી બ્રાન્ડ ખબર છે ને. બોલો, રોડ ઉપર નીકળે જોયા છે ને તમે? ક્યારેક ક્યારેક આપણને વિચાર આવે, કેટલી સરસ વાત, શિવા તે કંઈ પાપ નથી કર્યા, આ બધું ઠાકોરજીની ઈચ્છાથી થાય છે. બસ ત્યાગાશ્રમમાં કે ગૃહસ્થાશ્રમમાં એ તો પછીની વાત છે, આપણે જ્યાં રહીએ ત્યાં મહારાજની મૂર્તિને જેમ છેમ ઓળખીએ અને મહારાજની આજ્ઞા પાળીએ, આટલી જ મહારાજની આજ્ઞા છે. માટે મહારાજશ્રીએ જે તને કહ્યું બરાબર કહ્યું, અને તારે સંસારમાં રહીને એક આદર્શ જીવન તારે જીવવાનું છે. સંસારમાં રહીને અનેક ભક્તોને પ્રેરણા મળે એવું તારે જીવન જીવવાનું છે. મૂર્તિ ઓળખવાની ભૂલતો નહીં. સ્વામી ફરી ટકોર કરી, જુઓ કેવી સરસ. પણ જાણ્યા નહીં સર્વોપરી રે, તેથી આવ્યો જન્મ આ ફરી રે. પણ જાણ્યા નહીં સર્વોપરી રે, તેથી આવ્યો આ જન્મ ફરી રે.
પણ જાણ્યા નહીં સર્વોપરી રે, તેથી આવ્યો આ જન્મ ફરી રે, પણ જાણ્યા નહીં સર્વોપરી રે, તેથી આવ્યો આ જન્મ ફરી રે. તમે દેહ કસરને ટાળજો રે, સર્વો પરિહરીને જાણજો રે, તમે દેહ કસરને ટાળજો રે, સર્વો પરિહરીને જાણજો રે, સર્વો પરિહરીને જાણજો રે. શિવલાલ, આ બધી વાત છોડો, કસર બહુ મોટી છે. મહારાજને સર્વોપરી જાણવામાં નિર્વિકલ્પ નિશ્ચય કરવામાં ખામી હતી, ને આ જન્મે ખામી ભાંગવી પડશે. બાકી જન્મ પછી પુનરપિ જનનમ પુનરપિ મરણમ. શિવલાલને વિશ્વાસ બેસી ગયો, હા પડી ગઈ, સજાગ થઈ ગયા, સાવધાન થઈ ગયા. સ્વામી, હવે ભૂલ નહીં થાય, હવે આવું ક્યારેય નહીં પૂછું. શિવલાલભાઈનું જીવન આપણા ઘણા શાસ્ત્રોમાં, કવિ માવદાનજીએ શિવલાલભાઈના સદગુણોનું વર્ણન કર્યું છે. ભગા દોષેના કહું ભાગ્ય કેવા, પુત્ર જન્મ્યા શિવલાલ જેવા. ભગા દોષેના કહું ભાગ્ય કેવા, પુત્ર જન્મ્યા શિવલાલ જેવા. તનડો ગ્રહસ્થ મનડું છે ત્યાગે, તનડો ગ્રહસ્થ મનડું છે ત્યાગે. લાખો પતિ પણ નહીં દ્રવ્ય રાગે, લાખો પતિ પણ નહીં દ્રવ્ય રાગે. દોમ દોમ સાહિબીમાં હતા, છતાં પણ સાહિબી સંપત્તિ અડી ન શકી. તનડું ગ્રહસ્થ પણ મનડું ત્યાગે. આજે પણ સંપ્રદાયમાં એવા આદર્શ જીવન જીવનારા ગ્રહસ્થ ભક્તો છે. આપણા લોયાધામ પરિવારમાં એવા ભક્તો છે, ગ્રહસ્થાશ્રમમાં રહે છે, પત્ની પરિવાર સાથે રહે છે, સાધુ જેવા નિયમ પાળે છે. તાળીઓથી વધાવો, ધન્ય છે એવા ભક્તો. આ ભગવાન સ્વામિનારાયણનો બાગ, આ સહજાનંદી બાગ એ પ્રગટ છે. આજે દાદા ખાચર છે, આજે શિવલાલભાઈ છે. આ કથા એટલા માટે છે, તમારે ને મારે એવા બનવાનું છે. આપણે આ માર્ગ સતત વિચારવાનો છે, આપણે આ ધ્યેયને સતત આગળ રાખવાનું છે. આપણે આવા થવું છે, આવી રીતે મહારાજને રાજી કરવા છે. કેટલી અદ્ભુત વાત! માતા પિતાનો આગ્રહ હતો શિવલાલને પરણાવવાનો, આચાર્ય મહારાજશ્રીએ ના પાડી, ગોપાળાનંદ સ્વામીની પણ આજ્ઞા થઈ. છેવટે શિવલાલભાઈની ઈચ્છા નહોતી, છતાં પરણવા માટે તૈયાર થયા. એમના પિતાજી ભગાભાઈ દોશીએ બાજુમાં લીંબડી ગામ, ત્યાંનો જૈન પરિવાર, તેની રાધા નામની દીકરી એને પસંદ કરી. પણ પોતે જૈન હતા, પોતાના કુળ અને પરંપરાને અનુરૂપ સામે પરિવાર મળ્યો, પણ એ ચુસ્ત જૈન હતો. હવે પોતે સત્સંગી થયા. આખા પરિવારે વિચાર્યું શું કરવું જોઈએ, લગ્ન પહેલાં સ્પષ્ટતા કરવી જોઈએ. ભગા દોશીએ સામેના પક્ષને કહ્યું, તમે જૈન છો, અમે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છીએ. બંને ધર્મ જુદા છે, બંને રીતભાતો જુદી છે, બંનેની માન્યતાઓ પણ જુદી છે. તમારી દીકરી અમારા ઘરે આવે, અમારી રીતભાતમાં અમારા સત્સંગમાં એ ભળી ન શકે, તમારી દીકરી દુઃખી થાય એમાં અમે પણ સુખી ન થઈએ. માટે અમારી એક વિનંતી છે, અમે પણ બધી રીતે સંમત છીએ, તમે પણ બધી રીતે સંમત છો, તેમ છતાં એકવાર તમે વિચાર કરી લો, તમારી દીકરીને પણ પૂછી લો, લગ્ન કરતા પહેલા શું કરવું. આ શાસ્ત્રોની વાત સીધી વાંચું છું. આજે શું થાય, લગભગ અક્ષરાનંદ સ્વામી વાત લખી, બોલું બોલો ખરા. એક બ્રાહ્મણ ભૂખ્યો થયેલો, ભિક્ષા માગવા નીકળેલો, એમાં એને ખબર પડી અહીંથી ચોથું ઘર બ્રાહ્મણીનું છે. બ્રાહ્મણ હતો, જનોઈ પહેરેલી બ્રાહ્મણ, કર્મકાંડી, ચોથું ઘર બ્રાહ્મણીનું છે. ત્યાં પહોંચ્યો, ભિક્ષા મળશે, હો જમવા બેસી ગયો. જમવા બેસી ગયો બ્રાહ્મણ, જમતા જમતા કહેવા લાગ્યો કે હું કેટલો ભૂખ્યો હતો અને મને આ પવિત્ર બ્રાહ્મણીનું ઘર મળ્યું. બ્રાહ્મણી પણ રાજી થઈ, મહારાજ તમે મારા ઘરે પધાર્યા, મારા મોટા ભાગ્ય. જમતો જાય, વાતો કરતો જાય, એમાં બ્રાહ્મણીએ વચ્ચે પ્રશ્ન પૂછ્યો,
મહારાજ મને એક બહુ મૂંઝવણ થાય છે, શું કે મહારાજ હું છે ને બ્રાહ્મણી છું પણ મારો પતિ મુસલમાન છે. સાંભળતા જ કોળિયો તો મોઢામાંથી બહાર, મારો પતિ મુસલમાન છે તો મને મૂંઝવણ એ થાય છે કે હવે અમારા દીકરા છે ને જનોય પહેરાવીએ કે શું કરીએ. બ્રાહ્મણનો કોળિયો નીચે પડી ગયો. બ્રાહ્મણ કહે તારી વાત પછી પેલા મારું કે હું મરું ત્યારે મને દફનાવવો કે હવે સળગાવવો. અક્ષરાનંદ સ્વામી કહે પેલો ખર, સ્વામીના શબ્દ, ખર એટલે મૂરખ, ખર એટલે ગધેડો, પેલો ખર પાણી પીને પૂછે ઘર, પેલો ખર પાણી પીને પૂછે ઘર અને બીજો ખર લગ્ન કરી જોઈએ ઘર. લગ્ન કરી લઈને પછી કે આ આવું ક્યાંથી આવી ગયું સિંગોડા જેવું, લે ભાઈ તું જ લાવ્યો છે આમેથી, હે વાતે ગાતે ગામની વચ્ચેથી. લગ્ન કરતા પહેલા અમુક સ્પષ્ટતા, અમુક ચોખવટ કરી દેવી જોઈએ. અને મારા બેટા બધા શિક્ષાપત્રી ભાષ્ય લઈ આવ્યા, શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે કે નવ જગ્યાએ ખોટું બોલવા વાંધા, એમાં લગ્નનું નામ છે એટલે પછી બોલાય એટલે ગમે એટલું બોલાય. પછી એમ એક ભાઈ તો એક જગ્યાએ પરણવા ગયા ને પછી નક્કી થતું હતું બધું એટલે બીજા માળે ચડ્યા અને ફોનમાં મોટે મોટેથી વાતો કરે, હા પેલું ડ્રોવર ખોલો એની અંદર 9.5 લાખ રૂપિયા કેશ પડ્યા છે આજે માણસ આવીને આપી દેજો. પાછો ફોન કરે, હા પેલો ચેક છે એ 22 લાખનો ચેક આને લખીને આપવાનો છો, ભૂલી ના જતા હું બહાર છું. 2-3-4 ફોન કરે આખું ગામ સાંભળે, મોટે મોટી ઘાટા પાડીને બોલે. ઘરના નીચે માણસો બધા એમ કે તમારા જમાઈ કેવા છે, 9 લાખ 22 લાખ તો કે ગણતરીમાં જ નથી લાગતા. દીકરીને ખબર પડી, ઉપર ચડીને 2 ધોલ મારી દીધી, મૂરખ મારા આખા ગામમાં એકેય ટાવર પકડતું નથી. હવે સમજણ હવે લાઈટ થઈ તમને ધીરે રહીને. આ જિંદગીમાં ખરેખર એવું છે, હમને ક્યા ખોયા હમને ક્યા પાયા, શું મળ્યું આ સુન દુનિયામાં મેળવવા જેવું શું છે તો રાખના પડીકા છે. વાલા ભક્તો, આવા દિવાળીના દિવસો હોય ને આવી રીતે મહારાજના દર્શન કરીએ, આવા સાધુના દર્શન કરીએ, આનાથી મોટી કઈ કમાણી, તાળીઓથી બતાવો કેવી સરસ વાત. ચોખવટ છે એટલે 2 મિનિટમાં કથા આપણો સમય પૂરો થયો છે. બધાએ કીધું ને અમને વાંધો નથી, ભગાદોસે કીધું નહીં નહીં તમારે નથી રહેવાનું, દીકરીને પૂછી જુઓ એના હૃદયની શું ઈચ્છા છે, તમારી દીકરી દુઃખી થાય એવું અમે કરવા નથી માગતા. તાળીઓથી વધાવો, આવા પરિવાર હોવા જોઈએ જે કોઈના દુઃખમાં નિમિત્ત ન બને. કોઈ લખ્યું છે, આપણે ધારીએ તો કોઈને સુખ આપી શકીએ કે ન પણ આપી શકીએ એ આપણા હાથમાં નથી. કોઈને સુખ આપવું એ આપણા હાથમાં નથી, પણ કોઈને પણ દુઃખ નથી જ આપવું એ તો આપણા હાથમાં છે. આટલું તો આપણે કરી જ શકીએ. હા દીકરીને પૂછી, દીકરી પણ પૂર્ણ રીતે સંમત થઈ, લગ્ન લેવાયા. બંને પરિવાર ખૂબ ખાનદાન સમૃદ્ધ હતા, ધામધૂમથી લગ્ન થયા. લગ્ન થતાની સાથે શિવલાલભાઈના મનમાં એક પ્રશ્ન થયો કે આ પત્નીને ભગવાન શ્રીહરિની નિષ્ઠા કેમ આપવી. ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, જોયું જીવનમાં કોઈ પણ પ્રશ્ન આવે સાધુને પૂછો. સ્વામી એક પ્રેરણા કરી, રાધાબાઈને જીવબા સાથે એક મહિનો રહેવા માટે મોકલ્યા અને સહજાનંદના રંગે જીવબાઈ એવા રંગી નાખ્યા, એવા રંગી નાખ્યા શિવલાલભાઈ કરતા સવાયા સત્સંગ એમના પત્ની થઈ ગયા. આ સ્વામિયાણ સંપ્રદાયની રીતો છે, વિચારો તમે. 2-3 પ્રસંગો એટલા સરસ છે પણ કેવી રીતે તમને કહું, બોલો. આવો ભક્તો, શિવલાલભાઈનું આ જીવન ગ્રહસ્થ ભક્તો માટે ને ત્યાગી માટે ડગલે ને પગલે પ્રેરણા પૂરું પાડે એવું દિવ્ય જીવન છે. આપણે આ દીપોત્સવમાં પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી આવી સુંદર કથા વાર્તા શ્રવણ કરીએ છીએ. આવતીકાલે પૂજ્ય શ્રીજી સ્વામી આપણને પ્રેમબાની સુંદર કથા સંભળાવશે. પરમ દિવસે આપણે શિવલાલભાઈની વાત આગળ શ્રવણ કરીશું. આવો 2 મિનિટ માટે તાળી પાડી ભાવ અને પ્રેમથી હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ, 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 તાળી પાડી. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરિ બો સ્વામી નારાયણ 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 તાળી પાડીને સ્વામી નારાયણ 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 બોલો ઘનશ્યામ મહારાજની જય